हमेशा પોતાના પર અપકાર થતો હોય છે ક્યાં સુધી ઉપકાર કર્યા કરો એક દિવસ એવો આવે કે પછી પેલા આમ બોઇલરને જેમ ફાટે એવું થતું હોય છે આપણે હસે છે કે આવું કેમ વર્તે છે આમ હંમેશા વિયતનું વર્તનારા અત્યારે એવું વર્તે છે કેમ હંમેશા નહોતો વર્તતા હંમેશા છે ને આ બધી વસ્તુઓ જે છે એને માત્ર અંદર દબાવી રાખવામાં આવતી હતી એટલે આ બધા મૂલ્યો બીજા પર ઉપકાર કરવા માટે જો મૂલ્યોનું પાલન કરવામાં આવતું હોય તો બહુ જાજુ ચાલતું નથી અસિમિલેટેડ વેલ્યુઝ આ બધા મૂલ્યો અસિમિલેટ એ બધાને બરાબર આત્મસાત કરવા જોઈએ બરાબર આપણા જીવનો પચવા જોઈએ અર્થાત એ મૂલ્યોનું મૂલ્ય સમજાયું હોવું જોઈએ મૂલ્યનું મૂલ્ય ના સમજાયું હોય અને કારણ કે બીજા બધા કરે છે કારણ કે બીજા કહે છે વાળા કહેતા હોય એની અમુક મર્યાદા હોય છે પણ શેવડતો હોય એ આપણા પોતાના મૂલ્ય બની જવા જોઈએ એટલે કહે છે કે આ જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે આ પ્રકારનું જીવન જીવતો હોય કારણ કે આત્માનો સ્વભાવ છે આત્માને ક્યાંય વિરોધ જ નથી સર્વની સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરતો હોવાને કારણે ક્યાંય વિરોધ નથી સમોહમ સર્વભૂતેશુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય ભગવાન કહે છે કે પ્રાણી માત્ર હું સમાન હોવાને કારણે મને ક્યાંય દ્વેષ નથી ક્યાંય આસક્તિ નથી એટલે કહ્યું ને પંડિતાઃ સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવી હસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ ગમે તે હોય ગાય હોય હાથી હોય કૂતરો હોય ચંડા હોય બ્રાહ્મણ હોય આ બધામાં જ સમાન સમય એટલે નિર્વિશેષ સમ શબ્દનો અર્થ નિર્વિશેષ આ સર્વ વિશેષતાઓની અંદર સમાન અર્થાત જે નિર્વિશેષ તત્વ છે એની સાથે જેને પોતાને જોડ્યો છે એવું ત્યારે જ બને જ્યારે પોતાની નિર્વિશેષતામાં પોતે જોડાયો હોય જ્યાં સુધી હું મારી પોતાની જાતને સવિશેષ માનતો હોઉં ત્યાં સુધી બીજાના વિશેષ પ્રત્યે જ મારું જોડાણ હોય છે અને તેથી હું જ્યારે જાણતો હોઉં કે આ સર્વ વિશેષમાં રહેલો હું નિર્વિશેષ છું ત્યારે જાણું કે સર્વ વિશેષમાં એ સર્વ વિશેષનો આધાર કોણ છે કે અધિષ્ઠાન નિર્વિશેષ છે એ જ્યારે મહત્વનું હોય ત્યારે વિશેષ મહત્વને રહેતા નથી વિશેષ જ્યારે મહત્વનો હોય ત્યારે નિર્વિશેષનું ડિવેલ્યુએશન થઈ જાય એનું શું થઈ જાય અવમૂલ્યન થઈ જાય નિર્વિશેષનું જ્યારે મૂલ્ય મળે ત્યારે વિશેષનું અવમૂલ્યન થાય એ જ આપણે સતત વેદાંત શીખવેલું છે કે વિશેષો એને મૂલ્ય આપવાનું નામ સંસાર એ વિશેષને મૂલ્ય આપતા આપતા જ આ બધી વસ્તુ મળે આપણને મૂલ્ય જન્મતું હોય આ વિશેષને મૂલ્ય આપવું કારણ કે જે નિર્વિશેષ છે એ નિર્વિશેષની નોંધ લેવાતું નથી એટલા માટે પણ નિર્વિશેષની નોંધ લેવાય તો જ વિશેષનું જે મૂલ્યાંકન છે ઓછું થાય એટલે એ દ્રષ્ટિએ ક્યાંય વિરોધ નથી સ્વીકારમાં પણ કોઈ પ્રકારનું પ્રયત્ન નથી એવું કે ઉપકાર છે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી નિષ્પ્રયત્ન સ્વીકાર નિષ્પ્રયત્ન પ્રસન્નતા જો કે અહીંયા પ્રસન્નતા કહેવાય જેમાં પ્રસન્ન જેમાં પ્રયત્ન નથી પણ આનું મન સ્વાભાવિક શાંત છે કોઈ પ્રકારનો સંઘર્ષ નથી આપણે સંઘર્ષ ત્યારે પણ જન્મે જ્યારે આપણે કંઈક કરીએ જે આપણા મૂલ્યને વિરુદ્ધ હોય આ બધા મૂલ્યો આપણે રાખતા હોઈએ એનું પાલન ન થાય તો મનમાં સંઘર્ષ જન્મે આત્મતિરસ્કાર જન્મે પોતે જ હંમેશા એટલે પોતાના પર જે પ્રકારની પોતાને માટે અપેક્ષાઓ હોય અપેક્ષા પૂરી ન કરી શકીએ તો પણ આપણા મનમાં સંઘર્ષ જન્મે આત્મતિરસ્કાર જન્મે આવું કશું એને છે નહીં આપણે આ સર્વ પ્રકારના સંઘર્ષોથી મુક્ત છે કારણ કે એ સ્વાભાવિક રીતે ધર્મનું પાલન કરતો હોય ધર્મ અર્થાત સંવાદિતા બ્રહ્મ એટલે સંવાદિતા એ સંવાદિતા સાથે એમાં જ એની નિષ્ઠા છે એનું જીવન આપોઆપ જ સંવાદિત હોય આપોઆપ જ ધર્મનિષ્ઠ હોય અને તેથી સર્વ સંઘર્ષોથી મુક્ત અને તેથી સદા શાંત શમ પરાકૃત અકૃતક ઉચ્યતે અર્થાત આ મનની શાંતિ માટે પણ કોઈ પ્રયત્ન જો આ જ્ઞાન કેવું કરતું હોય છે આ જ્ઞાનનું ફળ છે જ્ઞાનથી મનમાં શાંતિ જેટલે હું છે જ્ઞાન પછી હોય એટલે હું છે મનમાં શાંતિ સંઘર્ષનો અભાવ રાગદ્વેષનો અભાવ અણગમાનો કોઈ પ્રકારના દોષારોપણ આ સર્વનો અભાવ તો જ્યાં શમ હોય ત્યાં દમ હોવાનો દમ અર્થાત ઇન્દ્રિયના સ્તર પરની શાંતિ ઇન્દ્રિયમાં અનેક પ્રકારના આવેગ હોય છે જે આવેગને વશ થઈને આપણે અનેક પ્રકારની વસ્તુઓ કરતા હોઈએ છીએ આ જ્ઞાની પુરુષ કેવો છે એટલે આપણે દમન માટે કહેવામાં આવે છે આ શમદમન સાધકના મૂલ્યો છે સ્વીકારવામાં આવ્યું છે કે ઇન્દ્રિયમાં આવેગ હોય જ છે એટલે આપણે રસનેન્દ્રિયમાં આવેગ હોય અને રસનો રસાસ્વાદ કરવો હોય દરેક ઇન્દ્રિયમાં એવો આવેગ હોય જાણે પોતપોતાના વિષયોનો ઉપભોગ કરવા માટે સ્વાભાવિક આવેગ હોય છે અને જો મનુષ્ય આવેગનો વશ થયા કરે તો ક્યારે પણ એ માણસ શાંતિ ભોગવી શકે નહીં ક્યારે આત્મનિષ્ઠ બની શકે નહીં ક્યારે જીવનનું કલ્યાણ કરી શકે નહીં એટલા માટે દમઃ બાહ્યેન્દ્રિય નિગ્રહ
ज्ञानेन्द्रिय ने कर्मेन्द्रिय आनी जे स्वाभाविक प्रवृत्ति हो छे एनी स्वाभाविक प्रवृत्ति होय नदी नु जल जेम स्वाभाविक होई जतो होय तो इंद्रियो पण अंदर से निकळने बाहर ना विषय में स्वाभाविक रीते भ्रमण करते होय छे तो जेम नदी में बंद बांधवामां आवे अने जळनो संचय करवामां आवे अने तो ज पछी एनो सदुपयोग थई शके अंते रीते आ मनने बधी शक्तिओ जे इंद्रियो द्वारा सतत वही रही होय छे क्षीण थई रही होय छे एना पर पण बंद बांधवानी नाम छे दम दम एटले इंद्रियो निग्रह आत्मसंयम तो के नहीं मारे जीभ कहे छे के अत्यारे आ वस्तुनो स्वाद मारे लेवो छे तो के नहीं आँखों एम कहे छे के मारे टीवी जोवो छे नहीं नहीं एटले एम नथी कहता के एने सतत तिरस्कार करो आपणामां आ प्रकारनुं मूल्य छे आत्मसंयमनुं मूल्य होय तो आ वस्तु थई शके हूँ जाणू छू कि आत्मसंयम केटलो मूल्यवान छे अने ए संयम न राखवाने कारणे मने पोताने ज केटलुं नुकसान थतुं होय छे आ समझमांथी हमेशा आत्मसंयम माटेनुं मूल्य जन्मे અને તો જ આપણે આપણા મન પર કાબૂ ધરાવી શકીએ નિયંત્રણ ધરાવી શકીએ આ દમઃ અર્થાત આત્મસંયમ એ પણ આને માટે સ્વાભાવિક છે અર્થાત પ્રયત્નથી ઉત્પન્ન પ્રયત્નથી નિષ્પન્ન થયેલો નથી સ્વાભાવિક છે એના માટે જે સ્વાભાવિક છે એ સાધક માટે પ્રયત્નથી પ્રાપ્ત કરવાનો છે એ જ કહે છે આગળ દમોપિ એષઃ એવ प्रकृतिदान तत्वात् स्वभावतः एव च उपशान्तस्वरूपत्वात् ब्रह्मणः आत्मस्वरूप अवस्थानम् एज विनय छे एज शम छे एज दम छे स्वरूप अवस्थानम् आत्माना स्वरूप में अवस्थिति एज विनय छे एज समझ एषः एज दम छे दमोपि एषः एव एषः नो अर्थ कहे आत्मस्वरूप अवस्थानम् एव प्रकृतिदान्तत्वात् स्वभावतः एव शब्दादि विषयेषु अप्रवर्तमानत्वात् एनु मन स्वाभाविक रीते अशब्द स्पर्श वगैरह विषयों ने अंदर भ्रमण करतो नथी इनको आवश्यकता नहीं यस्तु आत्मरतिः एव स्यात् आत्मतृप्तः आत्मनैव संतुष्टः आत्मा मा रति आत्मा मा तृप्ति आत्मा मा संतोष जर होय तर रति तृप्ति संतोष क्रीड़ा अपना माटे बाहर नहीं आवश्यकता नहीं ये खरु कि जहाँ से न हो त्यां से हमेशा मन ने बाहर की वस्तु की आवश्यकता रहती हो पर जहाँ से मन की आवश्यकता पूरी कराया करशो त्यां से पहले आत्मरति जन्मवानी पड़ना थी ટૂંકમાં મનની સ્વાભાવિક વૃત્તિઓ છે એને આપણે સંતોષા કરીશું તો એવું બનવાનું નથી કે વૃત્તિઓ જતી રહે હંમેશા વૃત્તિઓ પ્રબળ બનતી હોય અને એ જ વસ્તુ જે છે કઠોપનિષદમાં વિસ્તારે સમજાવ્યું છે કે આત્મ એટલે કે અંતર્મુખતામાં અવરોધ ક્યાં છે કઈ વસ્તુ અંતર્મુખતામાં અવરોધરૂપ છે આ બહિર્મુખતા બાહ્ય વસ્તુઓને આપેલું મહત્વ એમાંથી મેળવવામાં થતા સુખ માટેનો પ્રયત્ન આ બધી વસ્તુ જ ખરેખર આત્મનિષ્ઠામાં અવરોધ રૂપ છે અને તેથી એને પ્રોત્સાહન આપ્યા કરીએ અથવા એના વિશે કે ન કરીએ તો ક્યારેય પણ આત્મનિષ્ઠા પ્રાપ્ત ન થઈ શકે અને તેથી પ્રયત્નપૂર્વક આવશ્યક છે કે મનની સ્વાભાવિક વૃત્તિઓનું નિયંત્રણ થાય વિવેકથી પણ અહીં તો આત્મરતિ આત્મતૃપ્તિ આત્મસંતોષ હોવાના કારણે સ્વાભાવિક રીતે જ એનું મન બહારના વિષયોમાં એની કોઈ પ્રકારની તૃષ્ણા ધરાવતું નથી અને માટે પ્રકૃતિદાનતત્વાદ પ્રકૃતિ સ્વભાવથી જે કેવો છે દાનતત્વાદ અર્થાત એની ઇન્દ્રિયમાં કેવો છે ઇન્દ્રિય સંયમ છે સ્વભાવતઃ એવ જ ઉપશાંત રૂપત્વાદ બ્રહ્મણઃ કે બ્રહ્મ સ્વભાવથી ઉપશાંત સ્વરૂપ છે અને મારે એનું મન પણ ઉપશાંત છે ઇન્દ્રિયો પણ ઉપશાંત છે સર્વ રીતે મૂર્તિમંત શાંતિ સ્વરૂપ આ શાંતિનું વર્ણન કરે છે એવમ વિદ્વાન શમમ વ્રજેત વાક્ય સમજાવે છે એ શૈવૈતિ આત્મસ્વભાવ ગૃહ્યતે આત્મસ્વભાવ આત્મસ્વરૂપ અવસ્થાનમ કે આત્મસ્વભાવ દરેક એષ વિનય આત્મસ્વભાવ વિનય આત્મસ્વભાવ છે કે વિનય શમદમાં આત્માનો સ્વભાવ છે અને છેલ્લે કહે છે એવમ યથોક્તમ સ્વભાવોપશાંતમ બ્રહ્મ વિદ્વાન શમમ
उपशान्तिम् स्वाभाविकीम् ब्रह्मस्वरूपाम् व्रजेत् ब्रह्मस्वरूपेण अवतिष्ठते इत्यर्थः। एवं यथोक्तम् स्वभावोपशान्तम् ब्रह्म विद्वान् अवब्रह्मनु ज्ञान प्राप्त करना स्वभावोपशांतम ब्रह्म ब्रह्म जो स्वभाव उपशांत है जहाँ सर्व संघर्ष सर्व अनर्थ कहो ना प्रपंच उपशमम शांतम प्रपंच उपशमम प्रपंच ने द्वैत जहाँ सर्व द्वैत नो उपशम थे जहाँ द्वैत हो त्याज भय हो त्याज अनर्थ हो हम सर्व भय सर्व अनर्थ नो उपशम थे विद्वान समम उपशांतिम अवतिष्ठते। आ प्रकार अज्ञान प्राप्त करने ज्ञानी पुरुष उपशांतिम स्वाभाविकम ब्रह्मस्वरूपाम व्रजेत ब्रह्मस्वरूप ब्रह्म जो स्वरूप भूत उपशांति शांतिम निष्ठा स्वाभाविकी निष्ठा व्रजेत ब्रह्मस्वरूपेण अवतिष्ठते इत्यर्थः अर्थात ये ब्रह्मस्वरूप में निष्ठ बने छे। टूंकमां कशु कर्तव्य रहेतुं नथी एटले जीव जगत प्रत्ये पण कोई कर्तव्य रहेतुं न होवाने कारणे अग्निहोत्र आदि कर्म पण नथी અને પોતા પ્રત્યે પણ કર્તવ્ય રહેતું ન હોવાને કારણે શમદમ વગેરે પણ કોઈ કર્તવ્ય નથી। આમ બાહ્ય કે આંતરિક કોઈ પ્રકારનું કર્તવ્ય આ જ્ઞાની પુરુષ માટે નથી। જ્યાં સુધી મનમાં કર્તવ્યનો ખ્યાલ હોય ત્યાં સુધી મનમાં અશાંતિ હોય, કંઈક કર્તવ્ય કંઈક કરવાનું છે, કંઈક કરવાનું બાકી રહી ગયું છે, કંઈક કર્યા વગર ના ચાલે, કંઈક કરવું પડશે, કંઈક કરવું જોઈએ એવું જરા પણ ખ્યાલ હોય મનમાં અશાંતિ હોય, એ ખ્યાલ જ અશાંતિ ઉત્પન્ન કરે। એટલે કંઈક પરિવર્તન કરવાની જરૂર છે, કર્તવ્ય ક્યાં આવે કશું કરવાની જરૂર એટલે કંઈક બદલવાની જરૂર છે। આ જે છે એમાં નળ બંધ કરવાનું છે રહી ગયો કર્તવ્ય, લાઇટ બંધ કરવાની રહી ગઈ કર્તવ્ય, કંઈ પણ કશું જ કર્તવ્ય આપણું હોય તો હંમેશા મનમાં એક અજંપો રહ્યા જ કરવાનો, એ ન થાય ત્યાં સુધી એનો વિચાર ન હોય તો વાંધો નહીં, પણ જેવું મનમાં વિચાર આવ્યો ઘરે અહીંયા બેઠો છું લાઇટ તો ચાલુ રહી ગઈ, અહીં લાઇટ આવે તો ખબર કે બધી સ્વિચો તો ચાલુ છે ત્યાં, પછી નો અડધો કલાક છે મનમાં પેલો આમ કીડો ચાલ્યા જ કરે કે લાઈટ રહી ગઈ લાઈટ રહી ગઈ, ભૂલી જવી તો પણ બધા આમ જો આપણે એવા આપણે એવા સંનિષ્ઠ હોઈએ પ્રામાણિક હોઈએ અથવા તો એવા સિન્સિયર હોઈએ તો રહી ગયો આપણે ક્યાં છે એવું પણ થાય, એટલે એવું નથી કે દરેકે દરેક વસ્તુ બધાને એક સરખું હંમેશા પ્રતિભાવ ઉત્પન્ન કરી દેવાય, પણ એવા સેન્સિટિવ જે લોકો હોય એવી સંવેદનશીલતા જેનામાં હોય તો જેટલી વધારે સંવેદનશીલતા એટલી કર્તવ્યની ભાવના વધારે તીવ્ર। આ કર્તવ્યની ભાવના સંવેદનશીલતા ઉત્પન્ન કરવા માટે જ ખરેખર આપણને એનો આદેશ આપવામાં આવે છે। અન્ય પ્રત્યે કર્તવ્ય હંમેશા અન્ય પ્રત્યે જ હોય, પોતાના પ્રત્યે પણ હોય પણ અન્ય પ્રત્યે હોય, અન્યની આવશ્યકતાઓ જરૂરિયાતો આ બધાની જેટલી સભાનતા એટલે આપણી કર્તવ્યની સભાનતા વધારે। અંતેથી આ કર્તવ્ય કઈ પણ પ્રકારનું કર્તવ્ય એવું જ્યારે એનો ખ્યાલ મનમાં આવે મનમાં અશાંતિ અજંપો હોય એટલે સર્વ કર્તવ્યથી મુક્ત, જો શાંતિ ના હોય આ જ્ઞાની પુરુષ સર્વ કર્તવ્યથી મુક્ત છે, એને અન્ય પ્રત્યે કોઈ કર્તવ્ય નથી, પોતાના પ્રત્યે પણ કર્તવ્ય અર્થાત કંઈ કરવાનું બાકી નથી। કૃતકૃત્યને જ કહેવાય, જે કંઈ કરવાનું હતું બધું એને બધા મળે કરી લીધું બીજા માટે અને પોતાના માટે, જેથી હવે પોતે કંઈ કર્યું નથી એવો અસંતોષ નથી અને કંઈ કરવાનું બાકી છે એ પ્રકારનો અજંપો નથી। એ જ બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાનમ, આ બધું બ્રહ્મ સ્વરૂપ કે આત્મ સ્વરૂપમાં અવસ્થિતિ એના જ આ બધા વિશેષણો છે લક્ષણો છે। બસ આ ગ્રંથ ખરેખર અહીં આ શ્લોકોમાં પૂરો થઈ ગયો, જે કહેવાનું હતું બધું કહેવાય ગયું, એવમ વિદ્વાન શમમ રજેત આમ કરીને જીવનમુક્ત પુરુષનું વર્ણન કરવાનું બધું થઈ ગયું। હવે શું પરમત નિરાકરણ મુખેન આત્મતત્વ અવધારિતમ, પરમત નિરાકરણ મુખેન આ બીજા બધા મતના નિરાકરણ કરવાના મુખથી, એટલે કે બીજા બધા મતના નિરાકરણ કરવાની પ્રક્રિયામાં, બીજા બધાના મતનું નિરાકરણ કરવું એક અગત્યનું નહોતું, આત્મતત્વ અવધારિતમ વાસ્તવમાં આત્મતત્વ જે છે એ આત્મતત્વનો નિશ્ચય કરવો એ જ અગત્યનું હતું, પરંતુ એ આત્મતત્વના નિશ્ચય કરવામાં આ પ્રકરણની અંદર બીજાના મતનું નિરાકરણ કરવાની પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવે છે એટલું જ છે। ટૂંકમાં બીજા બધા મતની એટલે આત્મતત્વનું નિશ્ચય કરવા માટે જુદી જુદી પ્રક્રિયાઓ છે,
એટલે બીજાના મતનો નિરાશ કરવી કે આવશ્યકતા પણ નથી. ઘણી બધી પ્રક્રિયાઓ છે જે બધા ગ્રંથોમાં એનો પ્રયોગ કરવામાં આવતો હોય છે, જેમ પંચકોશ, અવસ્થાત્રય વગેરે. આ માંડો કે ઉપનિષદમાં કોઈ એવું કોઈ નિરાકરણ કશાનું છે નહીં, માત્ર અવસ્થાત્રય વિવેક એ મૂળ વેદાંતની પ્રક્રિયા છે. એમ કરીને શાંતમ શિવમ અદ્વૈતમ આ જે આત્મતત્વ છે એનું 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 પ્રતિપાદન કરવામાં આવ્યું, પણ એને સિદ્ધ કર્યું યુક્તિથી. એટલે આ કારિકાકારે શું કર્યું, એ જે માંડવ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું શાંતમ શિવમ અદ્વૈતમ, તો બીજું એ જ બધા શબ્દો વપરાય છે. અદ્વૈતમ હોય કે અદ્વયમ હોય તો એનું એને યુક્તિપૂર્વક એમણે સિદ્ધ કર્યું બે રીતે. પહેલાં યુક્તિપૂર્વક પહેલાં બે પ્રકરણમાં સિદ્ધ કર્યું કે જગત મિથ્યા હોવાના કારણે ક્યાંય દ્વૈત નથી અને આત્મા અજન્મા હોવાના કારણે શાંત છે, અદ્વિતીય છે, આ પણ નક્કી કર્યું. હવે ચોથા પ્રકરણમાં ખાસ કારણ કે બીજા બધા પણ મત છે આત્મા વિશે, બીજા અનેક પ્રકારના મત પણ વિદ્યમાન છે અને એ પ્રકારના મત પણ એનું પણ નિરાકરણ થવું જોઈએ. કદાચ એ બીજા મતની આપણા પર અસર થાય કે ના થાય, પરંતુ એ બધા મત બતાવે છે કે આત્મા વિશેની વિચાર કરવાની બધી પદ્ધતિઓ છે, અને ઘણીવાર આપણું પોતાનું મન પણ એ વિચાર કરીને એ પ્રકારના નિર્ણય પર આવે એવી બહુ શક્યતાઓ છે. એવું હોવાને કારણે આજે કે ભવિષ્યમાં પણ આપણા પોતાના મનમાં જે પ્રકારના સંશયો કે જે પ્રકારની વિચાર પદ્ધતિ જન્મીને બીજા નિશ્ચય પર આવે એ બધાનું પણ નિરાકરણ કરવાની આવશ્યકતા છે. એટલે ખાસ કરીને આ ચોથા પ્રકરણમાં આત્મતત્વનું નિરૂપણ કરવા માટે શાંતમ શિવમ અદ્વૈતમ પ્રપંચોપશમમ એકાત્મ પ્રત્યયસારમ એનું નિરૂપણ કરવા માટે આ પરમત નિરાકરણ આ પ્રક્રિયાનો માત્ર ઉપયોગ કરવામાં આવ્યો. બીજાના મતનું નિરાકરણ કરીને સંતોષ પામવાનામાં નથી, બીજાનું ખંડન કર્યું એ જાતનો હેતુ આમાં નથી. બીજાના મતનું નિરાકરણ કર્યું શેના માટે, આત્મતત્વના નો નિશ્ચય કરવા માટે. પરમત નિરાકરણ મુખેન આત્મતત્વમ અવધારિતમ એતત પ્રકરણીય તૃતીય કારિકાતઃ આરભ્ય ષડશીતિતમાંત ગ્રંથેન ઇતિ બોધ્યમ. આમ ત્રીજી કારિકાથી માંડીને 86મી કારિકા સુધીનો જે ગ્રંથ છે, 84 કારિકાઓ. પહેલાં કાં પહેલાં બેમાં તો પહેલાંમાં મંગલા, પહેલાં બેમાં મંગલાચરણ, પહેલાં મંગલાચરણ છે. તમ વંદે દ્વિપદાં વરમ, આમ ભગવાન નારાયણને નમસ્કાર કરે, પોતાના ગુરુને નમસ્કાર કરે, અને દેશતઃ તમ નમામ્યહમ. આજે અસ્પર્શ યોગો વૈ નામ સર્વ સત્વ સુખો હિતઃ. આજે અસ્પર્શ યોગ છે જે દેશિતઃ જેનું ઉપદેશ કરવામાં આવ્યો તેનું નમસ્કાર કરું છું. આમ પહેલાં બે શ્લોક નમસ્કારના હતા. એ નમસ્કારની પ્રક્રિયામાં ગ્રંથનો વિષય વગેરે પણ નક્કી થઈ ગયું, છતાં પહેલાં બે શ્લોક નમસ્કાર રૂપમાં હતા. ત્રીજા શ્લોકથી પછી શરૂ થયું, ત્રીજા શ્લોકથી માણે 86મા શ્લોક સુધી. આ 84 શ્લોકની અંદર પરમત નિરાકરણ એમ કરવાની પ્રક્રિયામાં આત્મતત્વ જે છે એનો એનો નિશ્ચય થયો. એટલે ગ્રંથમાં આ ગ્રંથની જે પ્રક્રિયા હતી ચોથા પ્રકરણની એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. અધુના સ્વપ્રક્રિયા અવસ્થાત્રયોપન્યાસ મુખેનાપિ તત અવધારયિતુમ અવસ્થાદ્વયમ ઉપન્યસ્યતિ. પણ વેદાંતની પ્રક્રિયા કઈ છે? મુખ્યત્વે માંડવ્ય ઉપનિષદમાં સ્વીકારવામાં આવેલી વેદાંતની કઈ પ્રક્રિયા છે? અવસ્થાત્રય વિવેક. વેદાંતમાં બીજી બધી પ્રક્રિયાઓ પણ છે, પંચકોશ વિવેક વગેરે, પણ માંડવ્ય ઉપનિષદમાં સ્વીકારેલી પ્રક્રિયા કઈ છે? અવસ્થાત્રય વિવેક. સ્વપ્રક્રિયા એટલે વેદાંત પ્રક્રિયા. કેવું છે? અવસ્થાત્રય વિવેક એ એની પ્રક્રિયા છે. અવસ્થાત્રય ઉપન્યાસ મુખેનાપી, અંતેથી અવસ્થાત્રય ઉપન્યાસ કરવો, અવસ્થાત્રયને પ્રસ્તુત કરવી, અથવા તો અવસ્થાત્રય પર વિચાર કરો એ રીતે પણ. તદ અવધારયિતુમ એ આત્મતત્વનું અવધારણ કરવા માટે, અર્થાત આત્મતત્વ નિશ્ચય કરવા માટે અવસ્થાદ્વયમ ઉપન્યસ્યતિ. ત્રણ અવસ્થાઓ, તુરીય મને ચતુર્થ, એમાં ત્રણ અવસ્થાઓનો ઉપન્યાસ આવશ્યક છે. આ 87મા શ્લોકમાં જે બે અવસ્થાઓ જાગ્રત અને સ્વપ્ન એ બે અવસ્થાઓ પ્રસ્તુત કરે છે. સવસ્તુ એ જ વસ્તુ ભાષ્યકાર પણ કહે છે, વૃત્તાનુવાદપૂર્વકમ પ્રકરણ શેષસ્ય તાત્પર્યમ દર્શાવે. જે થઈ ગયું એનો અનુવાદ કરતાં કરતાં આ જે શેષ પ્રકરણ રહ્યું 14 શ્લોકોનું એનું જે તાત્પર્ય છે એ ભાષ્યકાર બતાવે છે. એવમ એથી અન્યોન્ય વિરુદ્ધત્વાદ
संसार कारणानि राग द्वेष दोषास्पदानि प्रावादुकानां दर्शनानि अतः मिथ्या दर्शनानि तानि इति तत्तद्युक्तिभिरेव दर्शयित्वा चतुष्कोटिवर्जितत्वात् रागादिदोषानास्पदं स्वभावशान्तं अद्वैतदर्शनमेव सम्यग्दर्शनम् इति उपसंहृतम्। एवं आ रीते एट के छेल्ला आ 84 श्लोक बतावा ए रीते अन्योन्य विरुद्धत्वात् संसार कारणानि रागद्वेष दोषास्पदानि अंते पण आ परमद निराकरण जे कर्यु इनी पण एक बहु विशिष्ट प्रक्रियानो प्रयोग करवामां आव्यो। ए परमद निराकरण जे कर्यु एवं केवे कर्यु अन्योन्य मतना निराकरण थी अन्य पोतपोता एकबीजाना मतनुं निराकरण कर्यु खंडन कर्यु। ટૂંકમાં એવું પણ નથી કે વેદાંતને કોઈનું ખાસ ખંડન કર્યું હોય, મુખ્યત્વે એ લોકોએ પરસ્પરનું જ ખંડન જે કર્યું। કેમ કર્યું? અન્યોન્ય વિરુદ્ધત્વાત્. આવા મત એવા છે કે અન્યોન્ય વિરુદ્ધના છે, એટલે બહુ ગ્રંથો લખાયા કરતા હોય છે, ઘણા બધા ગ્રંથો બીજા મતનું ખંડન કરવા માટે અને પોતાનું સ્થાપિત કરવા ઘણા બધા ગ્રંથો લખાયેલા છે। હિન્દુસ્તાનમાં બહુ પ્રચલિત આ પદ્ધતિ છે અન્યોન્ય અન્યોન્ય વિરુદ્ધત્વાત્. આ બધા મત એકબીજાથી વિરુદ્ધ હોવાને કારણે संसार कारणानि जब विरोध है, हमारो मत क्यों है? अविवाद है अविरोधश्च। जब विवाद पण नहीं विरोध नहीं त्यां संसार में मुक्ति है। जब विवाद के विरोध हो त्या संसार है, एटले आपणा मन अंदर पण एवो मत आपणे धरावता हो जे मत बीजा विरुद्ध है कि जे मत माटे बीजा साथे विवाद हो तो आपणा मन ने क्यारे अजंपो तो मन में रहेवानो छे, शांति न थाय। हूँ जाणुं छुं कि पेलो मारो विरोध करे छे, જે વસ્તુ જે માન્યતા હું ધરાવું છું એનો બીજો વિરોધ કરે છે, ભલે ને પ્રગટ ના કરતો હોય પણ મને ખબર હોય કે બીજો વિરોધ છે તો મનમાં અજંપો રહ્યા કરવાનો, અથવા કંઈક વિવાદ છે એની સાથે એવું હોય તો પણ મનમાં અજંપો રહેવાનો, કંઈક અજંપો રહેવાનો। કોઈને ખરેખર વિરોધ ગમતો નથી અને વિવાદ ગમતો નથી આવતો, કોઈ આપણો વિરોધ કરે એ નથી ગમતો આવતો, કોઈનો આપણે વિરોધ કરો પણ એ પણ નથી ગમતો આવતો। પછી આપણો આક્રમક સ્વભાવ થઈ ગયો હોય અને બધાનો વિરોધ કરતા હોય એમ કરીને પોતાના અભિપ્રાયને સ્થાપિત એમ કરતા હોય, જુદી વાત છે, તો કોઈને ગમતો નથી આવતો, એ વસ્તુ હંમેશા મનમાં ખૂંચતી હોય છે। આમ વિચાર કરો, વિરોધ અને વિવાદ એ મનમાં ખૂંચનારી વસ્તુ છે, મારે સંસાર છે એટલે વિરોધ અને વિવાદનું કેમ નિરાકરણ કરવું, એ પણ આમાં થયું। એટલે કહ્યું કે આ બધા તો સંસાર કારણાની, આ બીજા બધા દર્શનો જે છે એ પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે સંસારનું જ કારણ છે, કારણ કે મનમાં એ એ બધા મતની સાથે કોઈ પ્રકારનો વિરોધ અને વિવાદ રહી જતો હોય છે, એ હોવાને કારણે વિરોધ અને વિવાદ એટલે સંસાર, સંસાર કારણાની રાગ દ્વેષ દોષાસ્પદાની। કોઈકના મતનું ખંડન કરવાની જરૂર પણ પડે એનો તો ક્યાંક દોષ દ્વેષ રહેલો છે, રાગ દ્વેષ આસ્પદાની, એટલે કહે છે તજ્જનકત્વા તદાસ્પદાની। ટૂંકમાં આ બધા મત જેવા છે રાગદ્વેષ જન્માવે છે, વિચાર કરો આ બધા મત જે છે, વૈશેષિકનો મત હોય, સાંખ્યનો મત હોય, ક્ષણિક વિજ્ઞાનીનો મત હોય, મુખ્યત્વે આને પેલો બાહ્યાર્થવાદીનો, આ ચાર મત આમાં લેવામાં આવ્યા, એ બધા મત જ રાગદ્વેષ જન્માવે છે, કારણ કે બીજો કોઈ મારા મતનો વિરોધ કરતો હોય મારે એના પ્રત્યે દ્વેષ જન્માવાનો છે, કારણ મત વસ્તુ એવી છે ને કે માણસ એને વળગી દરેક જણા પોતાના મતમાંથી પોતાના પંથમાંથી એમાંથી જ અનેક પ્રકારની સલામતી પ્રાપ્ત કરતા હોય છે અને એક પ્રકારનો વાળો બંધાઈ આવે છે, દરેક જણ એક વાળો બાંધી દે, એક સલામતીનો વાળો હંમેશા આપણને એક સલામતી આપતો હોય, માનસિક સલામતી, અને તેથી અમારો આ મત છે, અમારો આ પંથ, અમે બીજે ક્યાંય ના જઈએ અને બીજે કોઈને આવાય પણ ના દઈએ અને બીજે જઈએ પણ નહીં, આમ એવું હોય છે ને કે એમ કરવાથી મને એમ જાણે કે એક સુરક્ષા, જ્યારે હું સુરક્ષિત થઉં એ પ્રકારનો મને એક વહેમ રહેતો હોય છે। આમ પોતાના અભિપ્રાયમાંથી પણ માણસો સુરક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય છે, અને તેથી જ્યારે પોતાના અભિપ્રાય કરતાં બીજો અભિપ્રાય જાણવે કે સાંભળવા હોય તરત મારામાં શું થાય, અસલામતની ભાવના, ભય જન્મે, ક્યારે હું જે મતને સાચું માનું છું એ સાચું નથી, અને તેથી
પોતાના મતને સાચું સ્થાપિત કરવા માટે બીજાના મતને ખોટો સ્થાપિત કરવાની જરૂર પડતી હોય છે, ત્યાં સુધી મને સ્વસ્થતા ના થાય. એટલે આવા આવા જાતના વિરોધી મતમાં આપણે કોઈ એનો કંઈ આશ્રય લીધો હોય તો ક્યારે મનમાં જંપ ના હોય, અમે કે હોય અજંપ હોય, એટલે કે રાગ દ્વેષ આસ્પદાની આ મત જ આ અભિપ્રાય રાગ દ્વેષ જન્માવનારો છે. તજ્જનકત્વા ટૂંકમાં બધા મત રાગ દ્વેષ જન્માતો હોવાના કારણે આ રાગ દ્વેષના કેન્દ્ર છે. એટલે મને કહ્યું સંસાર કારણાની. તો પછી આ મત શું કામ જાગી રાખતા હશે? પ્રાવા દુઃખાનામ દર્શનાની, બસ આ સ્વભાવ થઈ ગયો પ્રાવા દુઃખા. અને હંમેશા આ રીતે વિવાદ કરવો આવું એવું છે, જેનો સ્વભાવ થઈ ગયો છે. એ લોકો આ મતને ટૂંકા પોતાના મતને વળગી જરૂર ગમે તે રીતે. એનું પણ ઇમો આ બધા કારણો છેવટે આ બધાની પાછળ કારણ ઇમોશનલ જ હોય છે. આટલો તો બુદ્ધિમાન માણસ હોય પણ છેવટે એનું એને કઈ વસ્તુ નિયંત્રિત કરે છે? એની પેલી લાગણી નિયંત્રિત કરતી હોય. કોઈક માટે આપણને બહુ જ આદર હોય, ભગવાન બુદ્ધ માટે એવું મહાન આદર હોય, કશાક માટે આદર હોય, એ આદર કેવો ઇમોશનલ હોય છે. અને તેથી એ વસ્તુથી પણ આપણે ઘણી વાર બંધાઈ જતા હોય, અને તેથી એ પણ આપણું નિયંત્રણ કરે એટલે પછી એ મર્યાદાની બહાર ના આવી શકે. મારા દાદાએ મને કહ્યું છે બસ, એટલે આખી જિંદગી તો એનું પાલન રાખી જિંદગી સુધી. મોટા માણસ થાય તો એ બધું ગમે તેવું શીખ્યો હોય તો પેલું જે કહ્યું છે એ તો ખરું છે. સ્વામીજી મારી માતાએ મને આટલું તો શીખ્યું જ છે. અરે તમે આખી જિંદગી શીખ શીખ કરો તો 65 વર્ષ પહેલાં માએ કહ્યું, અત્યારે શું છે ના? પણ એ જ એટલે એક શીખ્યો ખોટું હોય એવું પણ નથી હોતું, પણ કહેવાનો ભાવ છે કે એ વસ્તુ છોડવા મારું મન તૈયાર નથી. એની સાથે પેલું આવે ને પેલું એક બંગડી પહેર્યા જ કરે વર્ષો જૂના જમાનાથી, કેમ? તો કે મારી દાદી આપેલી છે. કેવું કંઈક આપણે જેમ હોય એના માટે ખાસ મૂલ્ય. એવી રીતે આ બધા અભિપ્રાય માટે પણ આવું અભિપ્રકારનો એક 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 પ્રકારનો અટેચમેન્ટ આસક્તિ હોય છે કે કોઈકનો અભિપ્રાય છે, આ કોઈકનો ઉપદેશ છે, આ કોઈક પાસેથી પ્રાપ્ત થયો, આ તો મારા દાદાનું પુસ્તક છે, આ તો મારા દાદાએ લખેલું વગેરે વગેરે. તેથી આજે આપણે એની હિમાયત કરીએ. આમ ઇમોશનલી અર્થાત લાગણીની દ્રષ્ટિએ જે કોઈ જગ્યાએ આપણો પૂછ જવા હોય એની હિમાયત આપણે કરીએ છીએ, અને પછી એનો અભિપ્રાય હોય કે મત હોય એની પણ હિમાયત કરીએ. આમ ઘણીવાર આવી જાતના લાગણીમાંના પણ કારણ હોય છે વસ્તુને વળગી રહેવામાં, કોઈ મતને વળગી રહેવાની અંદર પણ ઘણીવાર લાગણીઓ જવાબદાર હોય છે. બુદ્ધિ તો છેવટે ક્યાંય કામ નથી કરતી. બુદ્ધિ તો છેવટે બધા ગમે તેવો બુદ્ધિમાન હોય, એક એને એને એવો એક સમય તો આવતો હોય છે તો એની એક મર્યાદા આવતી હોય છે જ્યાં એની લાગણીઓ પછી કામ કરતી હોય છે. ખરેખર ભલા લોકો હોય, આ બધા ગ્રંથો પર ટીકા કરનારા હોય, કેટલા વિદ્વાન લોકો છે, પણ એકવાર નક્કી થયું એ માણસ બૌદ્ધને વરેલો હોય, ધારો કે બુદ્ધને વરેલો માણસ હોય, પછી આ ગ્રંથનું એ આલોચન કરે તો એવું જ આલોચન થવાનું, એને એમાં એવું જ દેખાય બધું. એટલે કેટલા બધા એવા લોકો છે જેમ માને છે કે આ ગૌડપાદાચાર્ય તો બૌદ્ધ હતા, વેદાંતે નહીં બૌદ્ધ હતા, આ તો બૌદ્ધ મતનો ગ્રંથ છે, અને આ વેદાંતના નામે પ્રચ્છન્ન બુદ્ધ. શંકરાચાર્યને પણ કે હમણાં ટીકા લખી છે, વે શાભાષ્ય લખ્યું, અને એટલા માટે એ પ્રચ્છન્ન છુપાયેલા બુદ્ધ. આમ વેદાંતનો વેશ પહેરીને કયા મતનો પ્રચાર કરે છે? બૌદ્ધ મતનો પ્રચાર કરે છે. એમને સંતોષ છે કે ગૌડપાદાચાર્ય શંકરાચાર્ય બૌદ્ધ છે, અથવા અને આમાં એમને વેદાંત જ્યાં જણાય ત્યાં એ કે આ તો બરોબર જ્યાં કે, કારણ કે એમાં હજારો બૌદ્ધ ભાષા બૌદ્ધ સંપ્રદાયના શબ્દો વાપર્યા છે, જાણી જોઈને વાપર્યા છે. એ વખતે બહુ પ્રચાર ગૌડપાદાચાર્ય કદાચ શંકરાચાર્ય પહેલા 200-300 વર્ષ પહેલાં થઈ ગયા છે, પણ તે વખતે બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર ને ખૂબ પ્રબળતા હતી, અને એટલા માટે એ શબ્દ પ્રયોગ કરીને એના પારિભાષિક શબ્દો વાપરે અને વેદાંતના અર્થ આપ્યા છે, એનો ખરેખર અર્થ આપ્યા છે. વેદાંતના અર્થ એટલે એ શબ્દોના જે અર્થ થવા છે એ અર્થ આપ્યા છે આ ગ્રંથમાં, અને તેથી જાણી જોઈને આ કરવામાં આવે છે. અને એટલા માટે એ પ્રકારનો એક અભિપ્રાય ઉત્પન્ન થાય છે કે આ તો બૌદ્ધના આ સિદ્ધાંતો છે. પણ ટૂંકમાં ધારો કે પશ્ચિમ પાશ્ચાત્ય વિદ્વાનો આવે એમણે પણ વેદાંતનો ખૂબ અભ્યાસ કર્યો છે, એ બધો અભ્યાસ છે ને માટે કરે કેવી રીતે ક્રિશ્ચિયાનિટી એનાથી ચઢિયાતી એ સિદ્ધ એમ આપોઆપ કંઈ તેને વરેલા હોય. ભાગ્યે જ એવો કોઈ માણસ હોય છે જેનો પ્રી કન્સીવ નોશન કે દુરાપનો પૂર્વાગ્રહ ન હોય. બધા કહે છે કોઈ આગ્રહ ના રાખવો જોઈએ, એવું કશું માણસ જન્મ્યો નથી, અને હોય તો હોય, ક્યારે કયો માણસ એનો આગ્રહ નથી? આ એક જ માણસ વિદ્વાન શમમ રજે, એ સિવાય એવો એકેય નથી જન્મ્યો ને રહ્યો નથી જેને આગ્રહ ના હોય. આગ્રહમાં જ માણસ જીવે છે,
आग्रह ले लो तो मानस मरी जाए खरे ना जीवी सके मानस से ना जीवे आग्रह थी जीवे लई लो तुम आग्रह ना राखो अरे ना राखो तो हूँ ज ना रहो पे हूँ कौन छू बंचव आग्रह स्वामी जी क्या ने ईगो नहीं बंचव राग द्वेष दैट्स ऑल ईगो इज तेम अहंकार छू जे एक आग्रह नो समूह जो बीजू कहीं नहीं आग्रह छोड़ो एटले मारी जात ने समर्पित करवी कोण करे हृदय जी बधा ने गंभल भला लोको कोई कोई स्तर तमे जोशो कि क्यांक आसक्ति तो होवानी ये आसक्ति ना थी ज प्रेरायने बधु काम थवानु विद्वानो पण जे बधु काम करता होय संशोधन नु काम करता होय पण कोई प्रभले वैज्ञानिक होय तो वैज्ञानिक होय कारण के एम तो कहेवाय के एमने कोई आग्रह नथी पण पहला हाइपोथेसिस एटले शुं एक नक्की कर्युं के आ स्वाम होवी जोईए अने पछी ज प्रयोग शरू थाय चलो जे होय ते पण टूंकमां आ अगत्यनी वस्तु छे प्रावा दुकानाम दर्शनानी केम कहे छे कारण के आ दर्शन एटले के आ बधा मत होय छे ए ज मनमां आजम के एक मत बीजानो विरोध पड्यो आ तो कई स्तर आ कई सामान्य माणसो नथी आ तो पंडितो छे बधा एमनी वात थई रही छे बिचारा लौकिक लोकोने तो वात शुं करवी પણ આ પંડિતોની વાત થઈ એમને મનમાં હજંપો છે રાગ દ્વેષ આસ્પદાની અંતેથી એટલા માટે કહ્યું પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈરે એમને વિરુદ્ધ્યતે આ ગૌડ ભાષાનું વાક્ય બહુ પ્રસિદ્ધ છે એ કહે છે તહી અયમ વેદાંત સિદ્ધાંત ન વિરુદ્ધ્યતે પરસ્પરમ વિરુદ્ધ્યંતે સ્વસિદ્ધાંત વ્યવસ્થાશુ દ્વૈતનો નિશ્ચિતમ દૃઢ એ બધા પોતાની વ્યવસ્થા માટે દૃઢ નિશ્ચય રાખનારા છે અને પરસ્પરમ વિરોધ કરનારા છે अतः मिथ्या दर्शनानि तानि कारण के विरोध रहो छे विवाद रहो छे भाई दर्शन क्यों छे मिथ्या दर्शन छे एटले मिथ्या ने सत्य मानीने जे दर्शन उभा नाम मिथ्या दर्शन बाधित विषयाणी एटले के एमना दर्शन के अभिप्राय छे मत छे नो बाध थई जाय एक जण बीजा ना मत नो बात करे बीजो पेला नो बात करे इति तत्तद् युक्तिभिः दर्शयित्वा अंते आ बधा मत जे छे ए मिथ्या दर्शन छे એટલે મિથ્યાને સત્યમાંથી આવેલા દર્શનો છે એવું એવું હોવાને કારણે તત્ત યુક્તિથી એ બધા દર્શયિત્વા એમની પોતાની યુક્તિથી જ બતાવવામાં આવ્યું કેમ એમનું પોતાનું દર્શન જ મિથ્યા છે ત્યારે આપણું દર્શન કેવું છે ભાઈ આ ચતુષ્કોટી વર્જિતત્વાત રાગાય દોષ અનાસ્પદમ આ ચાર કોટી અસ્થિ નાસ્તી અસ્થિ નાસ્તી 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 આ બધી કોટી રહિત હોવાના કારણે રાગાય દોષ અનાસ્પદમ આ રાગ દ્વેષ આ જે દોષ છે એ દોષ રહિત આ દર્શન છે સ્વભાવ શાંત એટલે સ્વભાવ શાંતમ અંતોષ શાંતિ હોય સ્વાભાવિક રીતે આ દર્શન પણ કેવું છે શાંત છે મળે સ્વાભાવિક શાંતિ પ્રાપ્ત કરવાનારો છે સ્વભાવ શાંતમ અદ્વૈત દર્શનમ એવા અદ્વૈત દર્શન અદ્વૈત એટલે જે દ્વૈતનો વિરોધ નથી એમનો અદ્વૈત જે દ્વૈતનો અભાવ એટલે અદ્વૈત નથી પરંતુ જે દ્વૈતનો વિરોધ નથી એનું નામ અદ્વૈત અને બીજા બધા કેવા છે આ દ્વૈત નિષ્ઠ દર્શન હોવાના કારણે પરસ્પર વિરોધી છે કારણ વસ્તુ એક જ સરળ છે કે ક્યારેય દ્વૈતનું નિરૂપણ થઈ શકે નહીં વસ્તુ સ્થિતિ એવી છે ને કે ક્યારેય દ્વૈતનું નિરૂપણ થઈ શકે આમ જ છે એવું દ્વૈત વિશે કહી જ ના શકાય કારણ કે એવું મિથ્યા છે અને તેથી ક્યારેય પણ એના વિશે આમ જ છે એમ ના કહી શકાય એટલે એક જણા એમ કે એક આમથી જોતો તો આમ કહે ને બીજા બીજી બાજુ જોતો બીજું કહે ત્રીજો લાખો કરોડો આના અભિપ્રાયો તો પૂરા નહીં થાય ટૂંકમાં ગમે તેટલા અભિપ્રાય હોય દ્વૈત માણસ ખરેખર જેટલા માણસો એટલા અભિપ્રાય છે એ તો આટલા ગ્રંથો છે અને લખનારા લોકો ઓછા છે પણ દરેકને કહેવામાં આવે આત્મકથા લખે દરેકનો પોતાનો અભિપ્રાય જુદો જ હોય છે કારણ કે ક્યારેય પણ આ દ્વૈતનું નિરૂપણ થઈ શકતું જ નથી અદ્વૈત દર્શનમ એવા સ્વભાવ શાંતમ સમ્યક દર્શનમ અબાધિત વસ્તુ વિષયકમ અદ્વૈત દર્શન એવું છે જેના વિષયને બાધિત ન થઈ શકે સમ્યક દર્શન યથાર્થ દર્શન છે ઇતિ ઉપસંહૃતમ આ રીતે ઉપસંહાર કરવામાં આવ્યો આ ગ્રંથ આ ચતુર્થ પ્રકરણ જે છે એનો મુખ્ય વિષય હવે શું કરવાનું છે કહે છે અથ ઇદાનીમ સ્વપ્રક્રિયા પ્રદર્શનાર્થ આરંભ હવે આ છેલ્લા 14 શ્લોકમાં સ્વ પ્રક્રિયા વેદાંત પ્રક્રિયા એ તો કરવું જ જોઈએ ગમે તે ચર્ચા થતી હોય તો પણ છેવટે સ્વામી કે ગમે તે હંમેશા વેદાંતના આચાર્ય હોય એટલે દરેકે દરેક પ્રવચનમાં કોઈ પણ વિષયની ચર્ચા થતી હોય તો પણ તત્વમસી આવે તો કોઈક રીતે આવવું તો જોઈએ અંદર
એના વગરનું વેદાંત હોય જ નહીં. ભગવાન પણ ભગવદ્ ગીતામાં ગમે તે પ્રકરણ ગમે તે અધ્યાય હોય, કર્મયોગ ગમે તે યોગ હોય, પણ તેમાં થોડા થોડા શ્લોક તો આવી જ જવાના જ્યાં તત્વમસી હોય. આ ત્રીજો અધ્યાય ભલે કર્મયોગનો હોય તો પણ યસ્તુ આત્મરતરે વસ્યાત વગેરે આવા શ્લોક આવવાના છે. આઠમો અધ્યાય હોય ને ભલે એને ગતિનું વર્ણન કરતો હોય તો પણ એમાં પણ એ આવવાનું હોય. પરસ્તસ્માત્ ભાવન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન યસ્ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતે, આમ કરીને એ આવવાનું છે. કોઈક ને કોઈક એ મનમાં જ છે ને. બીજી બધી વસ્તુ ઓબ્લિગેશન છે, બીજી બધી વસ્તુ જે કહેવાય છે શું છે? ઓબ્લિગેશન છે. મૂળ તો ત્યાં જ રહેલું છે, અને એક અથવા બીજી રીતે એ આવ્યા વગર રહે જ નહીં. એટલે પોતાનું તાત્પર્ય હોય ને કશીક ને કશીક બહાર આપડ્યા વગર રહે જ નહીં. અને તે જ રીતે ભલે આ બીજા બધા વાવ લોકોની વાત કરી, પણ છેવટ તો જે વેદાંતની વાત તો કરવી જ પડે. એટલે છેલ્લે આ બધું કર્યા પછી મનની શાંતિ પ્રાપ્ત થઈ, હવે કારણ કે આ બધા વિરોધો દૂર થયો, એટલે હવે આ વેદાંતની પ્રક્રિયાની વાત કરે છે. એટલે આ બધા વિવાદોથી જે મનમાં અનેક પ્રકારના સંશયો અને જે જે વિરોધ ઉત્પન્ન થયા હોય એવા શાંત કર્યા. હવે આવું આવા શાંત મનથી જ આ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત થાય ને. ટૂંકમાં વેદાંતની પ્રક્રિયા જે છે જેનો માંડુક્ય ઉપનિષદમાં વર્ણન જેનું કરવામાં આવ્યું, એનું જ્ઞાન ક્યારે થાય? આપણું મન જ્યારે બીજા બધા વિરોધ કે સંઘર્ષથી મુક્ત હોય ત્યારે. એ સંઘર્ષ કે વિરોધ કેમ ઉત્પન્ન થયા? અનેક પ્રકારના અભિપ્રાયો હોવાને કારણે. એ બધાનો જ્યારે હવે નિરાકરણ થયું ત્યારે મન આ શાંત જે છે જિજ્ઞાસનું કેવું થયું? શાંત થયું. હવે વેદાંતની પ્રક્રિયા જે છે એને ગ્રહણ કરવા માટે હવે કેવો બન્યો? યોગ્ય બન્યો. એટલે છેલ્લે એનાથી ઉપસંહાર કરવામાં આવે છે. આ સ્વ પ્રક્રિયા કઈ છે? આનંદગીરી સમજાવે છે. શિષ્યસ્ય અધ્યારોપ દૃષ્ટિમાં આશ્રિત્ય, આ શિષ્યની અધ્યારોપ દૃષ્ટિ, શિષ્યસ્ય શિષ્યાશ્રિત આરોપિત જાગ્રતાદિ પ્રતીતિમ ઇત્યર્થ. શિષ્ય આશ્રિત આરોપિત આ પ્રક્રિયા, એટલે શિષ્યસ્ય અધ્યારોપ દૃષ્ટિ. ગુરુને અધ્યારોપ દૃષ્ટિ નથી. તમે કહેતા ગુરુ શું કામ આવી વાતો કરો? તમે જાગ્રતની સ્વપ્નની શું કામ વાત કરો છો? તમારા માટે ક્યાં છે? અજમ અનિદ્રમ અસ્વપ્નમ પ્રભાતમ ભવતી સ્વયં. તમારા માટે જન્મ નથી, નિદ્રા નથી, સ્વપ્ન નથી, તો તમે આવી શેની વાતો કરો છો? એવું કહ્યું કે શિષ્યસ્ય અધ્યારોપ દૃષ્ટિમાં આશ્રિત. આ શિષ્ય જે અધ્યારોપ દૃષ્ટિ ધરાવે છે, શિષ્ય આશ્રિત આરોપિત જાગ્રત આદિ પ્રતીતિ, શિષ્યને જાગ્રત દેખાય છે, સ્વપ્ન દેખાય છે, સુષુપ્તિ દેખાય છે, અને એને સત્ય દેખાય છે. આ શું કહે છે? શિષ્યમાં આશ્રિત છે. એ શિષ્યની દ્રષ્ટિ છે એનો આશ્રય લઈને, એટલે શિષ્યસ્ય અધ્યારોપ દૃષ્ટિમાં આશ્રિત્ય ચાલ્યા કરાવી દો. શિષ્યસ્ય અધ્યારોપ દૃષ્ટિમાં આશ્રિત્ય જાગ્રતાદિ પદાર્થ પરિશુદ્ધિપૂર્વક, એટલે શિષ્યની દ્રષ્ટિમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધું સત્ય છે. એટલે શિષ્યએ પોતે જે કક્ષાનો વિચાર કર્યો છે એ કક્ષામાં અત્યારે એને માટે આ બધી વસ્તુ કહેવાય છે સત્ય છે. અને તેથી જ્યાં શિષ્ય છે ત્યાંથી પ્રારંભ થતો હોય છે, અને શિષ્યનો જે વિચાર છે વિચારથી પ્રારંભ, એની જે સમજ છે ત્યાંથી પ્રારંભ થાય, અને એ સમજને હવે શું કરવાની છે? એમાં શુદ્ધિકરણ કરવાનું છે. એ સમજ કંઈ ખોટી તો નથી, પણ એ સમજ કેવી છે? પરિપક્વ સમજ નથી. અને તેથી એની સમજમાં જે દોષ રહેલો છે એ દોષ દૂર કરવાની જરૂર છે. અર્થાત એની સમજમાં એની સમજને નિર્દોષ બનાવવાની જરૂર છે. એ જાગ્રતાદિ પદાર્થ પરિશુદ્ધિપૂર્વક, આજે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ બધા પદાર્થો છે. જાગ્રત પોતે જ પદાર્થ, જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્ત અવસ્થા પરિશુદ્ધિપૂર્વક પરસ્પરમ વૈવિધ્ય. જાગ્રત શું છે, સ્વપ્ન શું છે, સુષુપ્તિ શું છે, અને પરિશુદ્ધિ અર્થાત એનું વાસ્તવિક સ્વરૂપ શું છે એનો નિર્ણય કરવાની જરૂર છે. બોધ પ્રકાર પરસ્પરમ વૈવિધ્ય, એક બે જુદા પાડીને આનું નામ જાગ્રત, આનું નામ સ્વપ્ન, આનું નામ સુષુપ્તિ. આમ પરસ્પરમ વૈવિધ્ય એટલે શું? એકબીજાથી બરોબર જુદા પાડીને સ્પષ્ટ રીતે કહેવામાં આવે કે આને જાગ્રત કહેવાય. આપણે કહીએ કે જાગ્રત અવસ્થા સ્વપ્ન, પણ એ સ્પષ્ટ તો હોતી નથી. પણ જાગ્રત કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા, સ્વપ્ન કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા, સુષુપ્તિ કોને કહેવાય એની સ્પષ્ટ વ્યાખ્યા. એકવાર આપણે જે કહીએ છીએ એની સ્પષ્ટ વ્યાખ્યા કરીએ તો એ ઘણી વસ્તુ કહેતા બંધ થઈ જાય. આપણે જો ઘણી બધી વસ્તુ કહેતા હોઈએ પણ એના વિશે સ્પષ્ટતા હોતી નથી, કહેતા હોઈએ છીએ, સ્વીકારી લેતા હોઈએ છીએ, અને તેથી કોને જાગ્રત કહેવાય, કોને સ્વપ્ન કહેવાય, કોને સુષુપ્તિ કહેવાય એની સ્પષ્ટતા કરવાની જરૂર છે. પરિશુદ્ધિપૂર્વક બોધ પ્રકાર સ્વપ્રક્રિયા,
आ रीते जागृत स्वप्न सुषुप्ति या तृण जो अवस्थाओ से एने योग्य रीते समझ उत्पन्न कर पछी तत्व जे बोध करो आ वेदांत की प्रक्रिया टूक में पोता अनुभव थी रहा है अनुभव ने पहले समझवा अनुभव संदर्भ में तत्व है ये तत्व ना उपदेश करो। स्वामी जी हमेशा कहे कि आ वेदांत की प्रक्रिया माटे कोई एवं कोई नवा जुदा अनुभव की जरूरत नहीं जे रोज बरोज ना अनुभव है ये अनुभव अपने सत्य नी समझ आप पूरता है એટલે કોઈ ખાસ વિશિષ્ટ અનુભવ થાય એવી કોઈ આવશ્યકતા રોજબરોજનાનું કારણ કે આત્મતત્વ સ્વયં પ્રભાતમ એ હંમેશા સતત પ્રકાશિત હોવાને કારણે દરેક દરેક અનુભવમાં પ્રકાશિત થતું હોય છે અને માટે આ અનુભવને બરોબર સમજવાની જરૂર છે। આ અનુભવને સમજવું આ વેદાંતની પ્રક્રિયા। અનુભવ એટલે જગતની આ રિયા સત્યતા છે વાસ્તવિકતા છે એનું ચિંતન એના માટેનો વિચાર એના જ વેદાંત સ્વપ્રક્રિયા તયા તસ્યૈવ આત્મતત્વસ્ય प्रदर्शन पर है ग्रंथ शेष है इत्यर्थ है। ये आत्मतत्व जो निश्चय करवामां आव्यो परमत निराकरण मुखे न ये आत्मतत्व नो वळी आ रीते निश्चय करवामां आवे छे। आ त्रण जे अवस्थाओ छे अवस्थाओना स्वरूप पर विचार करीने ये प्रदर्शन करवू या शेष ग्रंथ 14 श्लोकोना ग्रंथ छे ये एनो विषय छे। तो हवे आ श्लोकमां कहे छे 87 श्लोकमां सवस्तु सोपलम्भं च द्वयं लौकिकमिष्यते अवस्तु सोपलम्भं च शुद्धं लौकिकमिष्यते। आ बधी बौद्ध प्रक्रिया छे। प्रक्रिया बधा बौद्ध तंत्रना शब्दो छे। आ पारिभाषिक शब्दो छे। लौकिकम ने शुद्ध लौकिक आवाक वेदांत शब्द नहीं पर यह शब्द शु अर्थ थवो जो ये वेदांत रीते समझा सवस्तु सोपलंभम च घना तो श्लोकों त्यांथी आवता हुआ है। तो घना बदा शब्दों बड़ी वस्तु त्यांथी एमना लोकों लंका अवतार सूत्र ना बदा एमना बहु बदा ग्रंथों से एमांथी आवता हुआ है। सवस्तु सोपलंभम च जे वस्तु पण छे अर्थात भौतिक पदार्थ पण छे उपलम्भ अर्थात ज्यां एमनी उपलब्धि एटले के एमनुं ज्ञान पण छे જ્યાં ભૌતિક પદાર્થ પણ છે અને ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ છે આ પ્રકારની અવસ્થાને શું કહે છે દ્વયમ લૌકિક મિશ્યતે અને લૌકિક કહે છે લોકોનો સામાન્ય અનુભવ અર્થાત જાગ્રત અવસ્થા આ જાગ્રત અવસ્થાને લૌકિક અવસ્થા કહીએ કારણ કે સર્વલોક પ્રસિદ્ધ છે મારે લૌકિક અવસ્થા સવસ્તુ સોપલંભમ ચ દ્વયમ આ બે લૌકિક અવસ્થા એટલે જાગ્રત અવસ્થા છે અવસ્તુ સોપલંભમ ચ જે ઉપલબ્ધિ અર્થ અનુભવ છે જ્યાં વિષયો પણ છે અને અનુભવ પણ છે એ અવસ્થા શું કહી જાગ્રત અવસ્થા કહી જ્યાં વિષય અવસ્થ જ્યાં વિષયો નથી અને છતાં અનુભવ છે કેટલી કેટલી સંક્ષેપમાં કેવું સુંદર કહી રહ્યા છે ને આ વસ્તુ સોપલંભમ છે જે વસ્તુ નથી પરંતુ અનુભવ છે એને શું કહેવાય સ્વપ્ન અવસ્થા જે વસ્તુઓ પણ છે અને અનુભવ છે જાગ્રત અવસ્થા વસ્તુ નથી અને અનુભવ છે એને પણ લૌકિક જ કહું કારણ કે એ પણ લોકમાં પ્રસિદ્ધ પણ શુદ્ધમ લૌકિકમ શુદ્ધ એટલે કે કેવલમ પ્રવિવ્યક્તમ આ જાગ્રત કરતા જુદા પ્રકારનું લૌકિક શુદ્ધનો અર્થ શુદ્ધ લૌકિક નથી શુદ્ધ શબ્દનો અર્થ પ્રવિવ્યક્ત કરશે આમ જાગ્રત જે સર્વ પ્રસિદ્ધ અવસ્થા છે એના કરતાં જુદા પ્રકારની પ્રસિદ્ધ અવસ્થા કહી છે સ્વપ્ન અવસ્થા બસ આ બે અવસ્થાઓનું આમાં નિરૂપણ કર્યું એ ભાષ્યકાર સમજાવે છે સવસ્તો સંવૃતિ સતા वस्तुना सह वर्तते इति सवस्तु तथा च उपलब्धि उपलम्भः तेन सह वर्तते इति सोपलम्भं च शास्त्रादि सर्वव्यवहारास्पदम् ग्राह्य ग्राहक लक्षणम् द्वयम् लौकिकम् लोकाद् अनपेतम् लौकिकम् जागरितम् इत्येतत् सवस्तु आ एक शब्द लागे संवृति सता आम तो सवस्तु
વસ્તુના સહ વર્તતે તે સવસ્તુ, બસ આટલું જ છે. સવસ્તુ નો તો શું થાય, સ એટલે સહ, વસ્તુના સહ વર્તતે ઇતિ સવસ્તુ, જે વસ્તુ સાથે વર્તમાન છે નામ સવસ્તુ. કયા પ્રકારની વસ્તુ, સતા વસ્તુના સહ વર્તતે, સાચી વસ્તુ સાથે જે વર્તમાન છે. સ્વપ્ન પણ વસ્તુ છે પણ એમાં કેવી છે, સાચી વસ્તુ નથી. જાગ્રત અવસ્થા કેવી છે, સાચી વસ્તુ, સાચી એટલે વ્યવહારિક, સાચી વસ્તુ સાથે જે વર્તમાન છે નામ સવસ્તુ. પણ સાચી છે તો કે ના, આ સમૃદ્ધિ સતા, સમૃદ્ધિ અર્થાત અજ્ઞાનથી ઉત્પન્ન કરવામાં આવેલી કે વ્યવહારિક સત્ય વસ્તુ. સત્ય વસ્તુ કેવી, સમૃદ્ધ એટલે વ્યવહારિક. સમૃદ્ધિ સતા વ્યવહારિક સત્ય ધરાવનારી વસ્તુ જે છે કે વ્યવહારિક સત્ય ધરાવનારા પદાર્થો છે એની સાથે જે વર્તમાન છે એને શું કહેવામાં છે, સવસ્તુ. એ કહે છે આનંદગીરી, યદ્ધિ પ્રાતિભાષિકમ વ્યાવહારિકમ ચ સ્થૂલમ અર્થજાતમ આદિત્યાદિ દેવતા અનુગૃહિતૈ ઇન્દ્રિયૈ ઉપલભ્યતે તજ્જાગ્રતમ ઇત્યર્થઃ સવસ્તુ સોપલંભમ. તો પહેલા સવસ્તુ શબ્દ સમજાયો, ઉપલંભ ચ એવાર્થક તથા એવ ઉપલબ્ધિ ઉપલંભ. ઉપલંભ એટલે અનુભવ, પ્રતીતિ માત્ર શરીરમ સુક્ત રૂપ્યાધિકમ, ટૂંકમાં વ્યવહારિક અનુભવ. જે ખરેખર અનુભવ નથી એટલે કે પ્રતીતિ માત્ર શરીરમ, આ જગતના વિષયોનો આપણે અનુભવ થાય છે. વિષયો કેવા છે, માત્ર પ્રતીતિ થાય છે, પ્રતીતિ સિવાય બીજું કંઈ નથી. ખરેખર જોઈએ તો આગળ બધી બહુ ચર્ચા છે, આ નક્કર કોઈ વિષયો નથી. શું છે, માત્ર પ્રતીતિ છે, આપણે જોઈએ છે માટે છે. પ્રતીતિ માત્ર શરીરમ આપણા કેવો છે, સુક્ત રૂપ્યાધિકમ. જેમ જ્યાં શુક્તિ હોય ત્યાં આપણે રૂપ્ય એટલે કે રજત દેખાતો હોય એ કેવું છે, પ્રતિતિ માત્ર. કોઈ ત્યાં આગળ વાસ્તવિક રજત નથી, એ રજતની સત્તા કેવી છે, પ્રતિતિ માત્ર. એ આઘા આભાસ કે દેખાવ કે પ્રતિતિ અન્ય કંઈ નથી, તેમાં જગતના વિષય પણ કેવા છે, પ્રતિતિ માત્ર છે. ચાલો એટલે એને સમૃદ્ધિ કહેવું. એટલે હા, તો ઉપલંભ ઉપલબ્ધિ ઉપલંભ તેને સહ વર્તતે, ટૂંકમાં આ બધા વ્યવહારિક વિષયો પણ છે, એ વિષયોનો અનુભવ છે. એક જુદી વસ્તુ છે કે જે વિષયો છે એ ખરેખર પ્રતિતિ માત્ર છે, પણ વ્યવહારિક વિષયો છે એનો અનુભવ છે. ટૂંકમાં વેદાંતમાં આ વ્યવહારિક સત્તાનો સ્વીકાર છે પ્રક્રિયા રૂપે. આ ગ્રંથમાં પણ છે, સામાન્ય આ ગ્રંથમાં ગૌણ દ્વારાચાર્ય જાગ્રત અને સ્વપ્નને કે બહુ જુદા ગણ્યા નથી. એમણે તો માત્ર અદર્શનમ અન્યથા દર્શનમ આ બે પ્રકારની અવસ્થાઓ સ્વીકારી એનાલિસિસ પૃથક્કરણ માટે, ફરી એટલે વિચાર માટે. આ દર્શનમ તત્વનું અદર્શન એટલે સુષુપ્ત અવસ્થા જ્યાં તત્વનું દર્શન નથી, અને અન્યથા દર્શન તત્વ જેવું છે એના કરતાં વિપરીત જેવું નામ અન્યથા દર્શન. આ જાગરણ સ્વપ્ન કેવી છે, અન્યથા દર્શન અવસ્થાઓ છે. આમ જાગરણ સ્વપ્ન બંનેને અન્યથા દર્શનમાં એક કરી નાખવામાં આવ્યા, પણ અહીં પાછું વેદાંતની પ્રક્રિયા જે પૂરેપૂરી કેવી છે, જાગ્રતનો પણ સ્વીકાર છે. વ્યવહારિક સત્તા, પ્રાતિભાષિક સત્તા, વ્યવહારિક સત્તા, પારમાર્થિક સત્તા. છેવટે વ્યવહારિક સત્તામાં પ્રાતિભાષિક તો વધારે નથી, છતાં પણ કારણ કે વ્યવહાર એક જુદા પ્રકારની વસ્તુ છે, સ્વપ્ન એક જુદા પ્રકારની વસ્તુ છે, જાગ્રત જુદા પ્રકારની વસ્તુ છે, બંને મિથ્યા છે, છતાં મિથ્યામાં થોડો પ્રકાર ભેદ છે. સ્વપ્ન મિથ્યા છે હું જાણું છું, અને જાગ્રત મિથ્યા છે હું જાણતો નથી. અને તેથી જાગ્રતને આપવા વધારે સત્યતા આપવાતી હોવાને કારણે એ જાગ્રતનો પ્રભાવ મારા પર ઘણો વધારે છે. એ હોવાને કારણે જાગ્રતનો જે તિરસ્કાર જ કરવામાં આવે કે જાગ્રતને અવગણના કરવામાં આવે, જાગ્રતને નોંધ ન લેવામાં આવે, તો કદાચ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ બધું બરાબર હોય, છતાં પણ ઉપયોગની દ્રષ્ટિએ પછી એ મર્યાદિત બની જાય. અને તેથી જાગ્રત અવસ્થાનું નિરૂપણ થવું જોઈએ, કારણ કે આપણો અનુભવ છે અને એનો જ આપણા પર ઘણો બધો પ્રભાવ છે. સંસાર ત્યાં જ છે, સ્વપ્ન કેટલું, જાગ્રતનો જ સંસાર છે. અને તેથી જાગ્રત અવસ્થાની સમજને નિરૂપણ પણ આવશ્યક છે, અને વેદાંતનો આદર થતો હોય છે. વેદાંત જાગ્રત એટલે વ્યવહારિક સત્તાને પણ વ્યવહારિક રીતે સ્વીકારે છે. અચ્છા, એટલે ઉપલંભ તેને સહ વર્તતે, ઉપલંભેને સહ વર્તતે, સોપલંભમ સ ઉપલંભમ. જ્યાં ઉપલંભ એટલે અનુભવ પણ છે. કેવો ઉપલંભ, ટૂંકમાં શાસ્ત્રાદિ સર્વ વ્યવહારાસ્પદમ. એ સમૃદ્ધિ સતા, બીજી ફૂટનોટ એક રહી ગઈ, સમૃદ્ધિ સતા હતી. સંવૃત વ્યવહાર કાલે સત તેને વ્યવહારિક સદવસ્તુના ઇત્યર્થ. સમૃદ્ધિ સતા, સત એટલે કે જે સત્વ છે એ વ્યવહાર કાળની અંદર આચ્છાદિત થઈ ગયું હોય છે, અને એને બદલે આપણને આ અનેક બધા વ્યવહારિક વિષયો દેખાતા હોય છે. ટૂંકમાં જેને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે, વ્યવહાર કાળ
પેલું સત કે તત્વ છે એ આચ્છાદિત થઈ ગયું છે એને બદલે આ બધા દ્વૈતનો જન્મ થતો હોય છે એને આપણે વ્યવહારિક સત્તા કહીએ છીએ. ચાલો એ થઈ ગયું સંવૃત્તિ સત્તા. એટલે શાસ્ત્રાદિ સર્વ વ્યવહારાસ્પદમ ભાષ્યકાર કહે છે અત્ર આદિના ગુરુવાદિન આ દત્તે શાસ્ત્રાદિ શાસ્ત્ર શાસ્તા શિષ્ય આ જે વ્યવહાર છે એ છેલ્લો વ્યવહાર છે. આ બધો વ્યવહાર તો કરો પણ જે મુમુક્ષુ છે એમને પેલો બધો વ્યવહાર નથી આવતો. મુમુક્ષુ એમ માની લઈએ આપણે કે એમણે કર્મ સંન્યાસ લીધો હોય, વિવિધિશા સંન્યાસ સ્વીકાર્યો હોય અને ગુરુના અંતેવાસે બને રહેતા હોય, એમનો એમનો વ્યવહાર મર્યાદિત હોય છે. સ્વામીજી એ જ કહેમે છે સંન્યાસ એટલે મર્યાદા વ્યવહારની મર્યાદિત કરવો. કારણ કે વ્યવહાર જેટલો બહોળો હોય એટલો વિક્ષેપ વધારે હોય, વ્યવહાર જેટલો સંકુચિત હોય વિક્ષેપ ઓછો હોય. એટલા માટે આ વિવિધિશા સંન્યાસી હોય અંતેવાસીમાં થોડો વ્યવહાર તો હોય છે, એને પણ શ્રવણ મનન નિર્યાસન ગુરુ સેવા જપ આ બધો વ્યવહાર કરવાનો, પણ બીજો તો વ્યવહારનો જતો રહ્યો. અંતેથી એટલા માટે આ છેલ્લો વ્યવહાર એટલે શાસ્તા શાસ્ત્રમ શિષ્ય આ છેલ્લો વ્યવહાર. એટલે કહ્યું શાસ્ત્રાદિ સર્વ વ્યવહારાસ્પદમ, જ્યાં શાસ્ત્ર શાસ્તા શાસ્ત્ર એટલે આચાર્ય શિષ્ય આ પ્રકારનો જે વ્યવહાર છે એ વ્યવહારનો જે આસ્પદ છે અધિષ્ઠાન છે આશ્રય છે એવું આ ગ્રાહ્ય ગ્રાહક લક્ષણમ, જેનું લક્ષણ કયું છે ગ્રાહ્ય અને ગ્રાહક દૃશ્ય અને દ્રષ્ટા એવું લક્ષણવાળું આ દ્વયમ એ કેવું છે લૌકિકમ. કેમ લૌકિક એટલે લોકાદ અનપેતમ, લોક સંબંધમ સંબદ્ધમ તત્ પ્રસિદ્ધમ, જે લોકમાં પ્રસિદ્ધ છે અર્થાત લોકથી ક્યારે પણ દૂર નથી એનું નામ લોકાદ અનપેતમ. લૌકિકમ જાગૃતમ ઇત્યેત અને જાગૃત અવસ્થા કહી એ જ વસ્તુ આને સમજાવે છે. યદ્ધિ પ્રાતિભાસિકમ વ્યાવહારિકમ છે સ્થૂલમ અર્થજાતમ આદિત્યાદિ દેવતા અનુગૃહિત ઇન્દ્રિય ઉપલભ્યતે. આ એની પારિભાષિક વ્યાખ્યા છે. યદ્ધિ પ્રાતિભાસિકમ ટૂંકો જાગ્રત અવસ્થામાં બંને વસ્તુ હોય છે, આ વ્યાવહારિક પણ હોય છે અને પ્રાતિભાષિક પણ હોય છે. પેલું સુક્તિ રજત વગેરે આ બધું પણ હોય છે એટલે પ્રાતિભાષિક પણ હોય છે. રાગ દ્વેષ વગેરે આપણી જીવ સૃષ્ટિ વ્યવહારની અંદર બે પ્રકારની સૃષ્ટિ હોય છે, ઈશ્વરની સૃષ્ટિ અને જીવની સૃષ્ટિ. ઈશ્વરે બનાવેલું આ ભૌતિક જગત એના પર રાગ દ્વેષ વગેરે આરોપ કરીને મનુષ્ય પોતાનું એક જગત સર્જતો હોય આ પ્રાતિભાષિકમ વ્યાવહારિકમ છે સ્થૂલમ અર્થજાતમ, આ સ્થૂળ પદાર્થો છે. આદિત્યાદિ દેવતા અનુગૃહિત ઇન્દ્રિય ઉપલભ્યતે, ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગૃતમ. આ વ્યાખ્યાક્રમ આવી છે કે ઇન્દ્રિયો વડે જેનો અનુભવ થાય છે જે સ્થૂળ વિશ્વનો અનુભવ થાય. ઇન્દ્રિયોથી અનુભવ ક્યારે થાય? આદિત્યાદિ દેવતાભિ દેવતાભિ અનુગૃહિત. આ બધા આદિત્ય વગેરે દેવતાઓ છે એના અનુગ્રહથી આ બધા ઇન્દ્રિયો પોતપોતાના વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને તેથી આ ઇન્દ્રિયો જ્યારે દેવતાઓના અનુગ્રહથી સ્થૂળ વિશ્વનું જ્ઞાન પ્રાપ્ત કરતી હોય એ અવસ્થાને જાગૃત અવસ્થા કહેવામાં આવે છે. બહુ એકદમ પ્રિસાઇઝ આની વ્યાખ્યા જાગૃત. કારણ કે નહીં જાગૃત સ્વપ્નમાં ભેદ છો, જે પ્રકારનો અનુભવ જાગૃતમાં એવો જ અનુભવ સ્વપ્નમાં પણ થાય છે ને. સ્વપ્નમાં પણ ગ્રાહ્ય ગ્રાહક ભેદ હોય છે, ત્યાં પણ દ્રષ્ટા દૃશ્ય ભેદ હોય છે, ત્યાં પણ વિષય હોય છે, ત્યાં પણ દ્રષ્ટા બધું હોય જ છે. તો જાગૃત સ્વપ્નમાં ભેદ કેટલો? ઇન્દ્રિય અર્થોપલબ્ધિ. જાગૃત અવસ્થામાં આ જ્ઞાનેન્દ્રિયો વડે પદાર્થોની ઉપલબ્ધિ કે અનુભવ થતો હોય છે, જ્યારે સ્વપ્ન અવસ્થામાં જે અનુભવ થતો હોય છે એ જ્ઞાનેન્દ્રિયોથી થતો નથી હોતો. સ્વપ્ન અવસ્થામાં વિશ્વનો અનુભવ થતો હોય છે પણ એ જ્ઞાનેન્દ્રિયો થતો નથી. આ જ્ઞાનેન્દ્રિયો કેવી છે? નિવૃત્ત થઈ ગઈ છે અને ત્યાં નવી જ્ઞાનેન્દ્રિયોનું સર્જન થતું હોય, પરંતુ ત્યાં જે વિશ્વનો અનુભવ થાય છે એ જ્ઞાનેન્દ્રિયો થતો નથી અને માટે એને સ્વપ્ન અવસ્થા કહે. દ્વયમ ઇતિ અસ્ય અર્થમાં શાસ્ત્રાદિ દ્વયમ કયું છે? શાસ્ત્રાદિ સર્વ વ્યવહારાસ્પદમ ગ્રાહ્ય ગ્રાહક લક્ષણમ. ટૂંકમાં દ્વયમ એટલે જ્યાં ગ્રાહ્ય અને ગ્રાહક આ પ્રકારનું દ્વૈત રહેલું છે એ પ્રકારનો અનુભવ. એને કહ્યું લૌકિકમ તત્ર શ્લોકે લોક પ્રસિદ્ધમ ઇતિ ઉચ્યતે લૌકિકમ. લૌકિકમ એટલે લોક પ્રસિદ્ધમ, જે બધા લોકોમાં પ્રસિદ્ધ છે. અચ્છા પછી આગળ કહે છે એવમ લક્ષણમ જાગૃતમ ઇષ્યતે વેદાંતેષુ. ન કેવલમ ઇદમ જાગૃતમ લોક પ્રસિદ્ધમ. એવું નથી કે આ જાગૃત અવસ્થા માત્ર લોકમાં જ પ્રસિદ્ધ હોય કે લોકમાં સ્વીકૃત હોય, કિંતુ વેદાંતેષુ અપી પ્રસિદ્ધમ. વેદાંત શાસ્ત્રમાં પણ આ જાગૃત અવસ્થામાં સ્વીકાર કરવામાં આવે છે. એને એક જુદી અવસ્થા રૂપે સ્વીકારવા કેમ? બહુ એને સત્યતા આપવા માટે નહીં, પરંપરાયા જ્ઞાનોપાયત્વેન. આ જાગૃત અવસ્થા અગત્યની છે કારણ કે એ
पारमार्थिक तत्व जैसे एना ज्ञान वाले उपयोगी अवस्था है। आ जागृत अवस्था अनुभव अनुभव विश्लेषण आपने परमात्म तत्व नु ज्ञान आप उपयोगी होने कारण स्वीकार करो એટલે આનો સ્વીકાર એટલા માટે છે કે ઉપયોગી છે। પરંપરા ગુરુશાસ્ત્ર પ્રાપ્તિ દ્વારા જાગૃત અવસ્થાના તો ગુરુ પણ ના હોય શાસ્ત્ર પણ ના હોય। આ ગુરુ ક્યારે હોય? જાગૃત અવસ્થા। સ્વપ્નમાં બધું જુદી વસ્તુ છે, સ્વપ્નમાં કોઈને બહુ થતો હોય, પણ સામાન્ય રીતે આ ગુરુ અને આ શિષ્યના બધો વ્યવહાર ક્યાં હોય? જાગૃત અવસ્થા। એ ન હોત તો પછી આવે, એટલે જ્યાં ગુરુ શિષ્યનો પણ વ્યવહાર થાય છે એવી અવસ્થાને જુદી કરી એને અવસ્થાને જાગૃત અવસ્થા કહી। અને જાગૃત અવસ્થા પણ પરંપરા છે, સીધે સીધી નહીં, પણ જાગૃત અવસ્થા પણ ઉપકારી છે। શેને ઉપકારી છે? જ્ઞાન માટે। આ જ્ઞાન માટે ઉપકારી જે વસ્તુ છે એને બધાને સ્વીકારે છે। ત્રણેય અવસ્થા ઉપયોગી છે। જાગૃત અવસ્થા ઉપયોગી છે કે ગુરુ વગેરે પ્રાપ્ત કરાવે, સ્વપ્ન અવસ્થા ઉપયોગી છે મિથ્યાત્વનો નિશ્ચય કરાવે, સુષુપ્ત અવસ્થા ઉપયોગી છે આત્માના અદ્વિતીયતાનો નિશ્ચય કરાવે। આ સુષુપ્ત અવસ્થા આત્માના અદ્વિતીયતાનો નિશ્ચય કરાવે છે। આત્મા આનંદ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, આનો નિશ્ચય ક્યાં થાય છે? સુષુપ્ત અવસ્થામાં। આ જગત મિથ્યા છે નિશ્ચય ક્યાં થાય છે? સ્વપ્ન અવસ્થામાં। આત્મા સ્વયં જ્યોતિ છે એનો નિશ્ચય પણ ક્યાં થાય છે? સ્વપ્ન અવસ્થામાં। અને આ નિશ્ચય કરવા માટેની ભૂમિકા ક્યાં છે? જાગૃત અવસ્થામાં। સ્વપ્નમાં એનો નિશ્ચય ના થાય, સુષુપ્તમાં પેલા નિશ્ચય ના થાય, આ નિશ્ચય ક્યાં થાય છે? બેઠા બેઠા જાગૃતમાં થાય છે। અને આ રીતે જાગૃત પણ આ બધી અવસ્થાઓ કેવી છે? ઉપકારી છે, જ્ઞાનને ઉપકારી અવસ્થા છે, એટલા માટે સ્વીકારે છે। બાકી એટલે આ તો લાભ છે માટે આ ત્રણ અવસ્થા સ્વીકારે છે, બીજો કંઈ બીજો ઉપકાર નથી કરતા, અથવા અવસ્થાઓ સાચી છે એવું પણ નથી, પણ આ ત્રણ અવસ્થા જ્ઞાનને ઉપયોગી હોવાને કારણે સ્વીકારવા લઈ છે। એટલે કહ્યું કિંતુ વેદાંતેશુ અપી પરંપરા જ્ઞાનોપાયત્વેન પ્રસિદ્ધમ જાગૃતમ એવમ લક્ષણમ જાગૃતમ ઈષ્યતે વેદાંતેશુ। આ પ્રકારનો જે જાગૃત અવસ્થા છે વેદાંત શાસ્ત્રમાં પણ એનો સ્વીકાર છે। જો શંકરાચાર્ય પોતે જ કહે છે, ઘણા લોકો આ બધાને લંબ પકડી દે, જાગૃતતાને પણ પ્રાતિભાષિક જ કહી દે છે, એમ કરીને જાગૃત વ્યવહારને પ્રાતિભાષિક કહી દેવા, એમ કરીને જાગૃત મૂલ્યોને બધાને પ્રાતિભાષિક કહી દે, એમ કરીને કંઈ નવી જાતનું એક તંત્ર ઊભું કરે છે, એવું નથી। આ જાગૃત અવસ્થા વ્યવહારિક અવસ્થા છે, એનો વેદાંતમાં સ્વીકાર છે, કારણ કે એ પણ જ્ઞાન માટે ઉપયોગી છે। ધર્મ જાગૃત અવસ્થામાં ધર્મ હોઈ શકે, પુણ્ય હોઈ શકે, અંતેથી આ બધું જાગૃત અવસ્થામાં હોય આ બધી વસ્તુઓ જ્ઞાન માટે ઉપકારી છે, અંતે જાગૃત અવસ્થા બહુ જ અગત્યની છે। પછી સ્વપ્ન સમજાવે છે, અવસ્તુ સંવૃતે અપી અભાવાર, સંવૃતે વ્યવહારિક વસ્તુના અપી અભાવાર। આ સ્વપ્ન કઈ અવસ્થા છે? બીજી, જ્યાં વ્યવહારિક પદાર્થનો પણ અભાવ છે, અવસ્તુ એનો અવસ્તુ। પછી આગળ કહે છે, સોપલંભમ વસ્તુવત ઉપલંભનમ ઉપલંભ અસતે અપી વસ્તુને તેન સહ વર્તતે ઇતિ સોપલંભમ ચ। ઉપલંભ સહિત અનુભવ સહિત, પણ એ ખરો અનુભવ, તમે એને અનુભવ કેમ કહો છો? ત્યાં અનુભવ ક્યાં છે? ત્યાં ક્યાં વિષયો છે? સ્વપ્નનો અનુભવનો અનુભવ કેમ કહેવાય? એટલે કહે છે વસ્તુવત ઉપલંભનમ, જાણે કે ખરેખર અનુભવ ન થતો કઈ, જ્યાં સુધી માણસ સ્વપ્નમાં જ્યાં જાય એના માટે સ્વપ્નનો અનુભવ સત્ય છે, અને તેથી વસ્તુવત ઉપલંભનમ, જાણે કે ત્યાં વસ્તુ ન હોય, જાણે કે વ્યવહારિક પેલી વસ્તુઓ સાચી ના હોય, એ પ્રકારનો અનુભવ જ્યાં થતો હોય જે વાસ્તવિક અનુભવ ના હોય પરંતુ જાણે કે સાચો અનુભવ હોય, એ પ્રકારનો અનુભવ થતો હોય એ સ્વપ્ન અવસ્થા। ઉપલંભનમ ઉપલંભ અસત્ય બી વસ્તુની, જે વસ્તુ નથી છતાં પણ જાણે કે વસ્તુ અસતી વસ્તુની વસ્તુવત ઉપલંભનમ, આ રીતે જે વાસ્તવમાં વસ્તુઓ નથી અને છતાં જાણે કે વસ્તુ હોય એ પ્રકારનો અનુભવ થતો હોય, એટલે ઉપલંભ શબ્દનો અહીં અર્થ જુદો છે। સવસ્તુ સોપલંભમ છે, અવસ્તુ સોપલંભમ છે, તો જાગૃત અવસ્થાનો ઉપલંભ અને સ્વપ્ન અવસ્થાનો ઉપલંભ કે અનુભવ, એ ઉપલંભ શબ્દના અર્થ જુદા કહે। જાગૃત અવસ્થાનો અનુભવ છે એ કેવો છે? વ્યવહારિક વસ્તુનો અનુભવ છે, સ્વપ્ન અવસ્થાનો અનુભવ છે એ વ્યવહારિક વસ્તુનો અનુભવ નથી, જાણે કે વ્યવહારિક ન હોય એવો અનુભવ એ પ્રાતિભાષિક અનુભવ છે। આ અનુભવને પ્રાતિભાષિક નથી કહેતા, પણ એ પ્રાતિભાષિક વસ્તુનો અનુભવ છે માટે એ જુદા પ્રકારનો અનુભવ છે। આ જાગૃત જેવો અનુભવ, ઉપલંભ શબ્દ વાપરો તમે તો એમ લાગે જાગૃત જેવો ત્યાં અનુભવ, તો કે ના, સ્વપ્નનો અનુભવ જુદા પ્રકારનો છે, વસ્તુ ન હોવા છતાં પણ જાણે કે વસ્તુ છે, નહીં તો આપણે સ્વપ્નમાં ખબર હોત કે આ મિથ્યા છે તો પણ તકલીફ ના હોત, પણ સર્વ મિથ્યા હોવા છતાં પણ બીજા વધારાનો આરોપ છે,
આ જાગ્રત મિથ્યા છે તો એને સત્ય માની લેવામાં આવે છે. ચાલો એમ કરીને એવો એમાં અધ્યારો રહેલો છે. તો સ્વપ્નમાં તો મિથ્યાનો પણ મિથ્યા છે. સ્વપ્ન કેવું છે? મિથ્યાનો પણ મિથ્યા. એ પ્રાતિભાસિક છે અને છતાં પણ એને સત્ય માનવામાં આવે છે. એના બે એમાં બે પ્રકારનો અધ્યારોપ થયો, વ્યવહારિક અને પારમાર્થિક. એટલે એ અનુભવ થોડો જુદા પ્રકાર. એટલે કહ્યું ઉપલંભવત ઉપલંભ વસ્તુવત ઉપલંભવત ઉપલંભનમ. જાણે કે વસ્તુ હોય એ પ્રકારનો ઉપલંભ થતો, અસતી વસ્તુ નહીં. એવા પ્રકારના ઉપલંભ કે એવા પ્રકારના અનુભવ સાથે જે છે એનું નામ છે સોપલંભમ. બાહ્યેન્દ્રિય પ્રયુક્ત વ્યવહાર સમૃદ્ધિ શબ્દાર્થ. આમ બહારની ઇન્દ્રિયો જે છે બાહ્યેન્દ્રિય, એનાથી જે પ્રયુક્ત વ્યવહારને સમૃદ્ધિ કહી એ પણ ત્યાં અભાવ છે. અર્થાત બાહ્યેન્દ્રિય પ્રયુક્ત વ્યવહારનો જે અભાવ છે સોપી સ્થૂલાર્થવત ન સ્વપ્ને સંભવતી. ટૂંકમાં એ એટલે ત્યાં સમૃદ્ધિ એટલે બાહ્ય જે વ્યવહારિક અનુભવ છે એ પણ ત્યાં નથી. સ્થૂલાર્થવત જેમ સ્થૂલ અર્થનો અનુભવ થતો હોય એ પ્રકારનો ત્યાં સ્વપ્નમાંથી. વતનો અર્થ શું છે? ઇવન જેમ દસમામાં કહે છે સ્થૂલા અર્થ યત્ર તત્ર જાગરિત ઇવ ઇતિ. સ્થૂલાર્થવત સ્થૂલાર્થમ એટલે જાગરિતમ. સ્થૂલાર્થમ સ્થૂલા અર્થ યત્ર તત તત્ર એટલે જાગરિતે. હા જાગરિતે સ્થૂલાર્થનો અર્થ કહ્યું જાગરિતે એટલે સપ્તમ્યંતમ સ્વીકાર્યું. તો સ્થૂલા અર્થ યથા ન સંભવતી તથા તદ્વ્યવહારોપી ઇતિ વાર્થ તો સ્થૂલાર્થવત ન સંભવતી. ટૂંકમાં જ્યાં સ્થૂળ અર્થ નથી એ પ્રકારનો વ્યવહાર. બધા જણ થોડું થોડું આમ કટોરા નાખી દેતા હોય છે. આમ દરેક જણ એવા શબ્દ પ્રયોગ કરે એટલે થોડું ગૂંચવણો ઊભો કરે. એટલે ભાઈ ગ્રંથકાર તો જાત જાતના શબ્દો વાપરે જ છે, ક્યારેક ભાષ્યકાર પણ વાપરી દે. ભાઈ ભાષ્યકાર બહુ સરળ છે, ક્યારેક ટીકાકારે વાપરી નાખે, ત્યારે ટિપ્પણીકારે પણ વાપરે, પછી આપણે ગૂંચવાળો ઊભો થાય. એટલે એમ દરેક જણ થોડું થોડું એવું કરતા હોય છે. તથા છે આનંદ કહે છે તથા છે બાહ્યેશુ કર્ણેશુ ઉપસંહૃતેશુ જાગૃત વાસના અનુસારેણ મનસ તત્તદર્થાભાસાકારભાસનમ સ્વપ્ન શબ્દિતમ. એ ટૂંકમાં વેદાંતની વ્યાખ્યા આપી છે વડે. કારણ કે આ સવસ્તુને સોપલંબમ બનાવી અંદર ગુજવાઈ જાય, આ બધી પહેલાં બૌદ્ધ પ્રક્રિયા છે. છેવટે વેદાંતની પ્રક્રિયા બરોબર સમજાવી. તથા છે સ્વપ્ને સમૃદ્ધ અભાવે છે. કારણ કે સમૃદ્ધ સ્વપ્નમાં કોઈ વ્યવહારિક ત્યાં વ્યવહાર નથી, વ્યવહારિક પદાર્થોનો. બાહ્યેશુ કર્ણેશુ ઉપસંહૃતેશુ આ બાહ્ય જ્ઞાનેન્દ્રિયો છે એનો જ્યારે ઉપસંહાર થઈ ગયા હોય, જ્યારે સંખેલી લેવામાં આવી હોય જાગ્રત વાસના અનુસારેણ જાગ્રત અવસ્થામાં જે વાસનાઓ છે એના અનુસાર મનસ તત્ત અર્થ આભાસ આકાર આભાસ આકાર અવભાસનમ. તો મન એ પ્રકારના આકાર ધારણ કરીને અવભાસિત થતું હોય છે એનું નામ છે સ્વપ્ન શબ્દિતમ. એને સ્વપ્ન કહેવામાં આવે છે. પછી શુદ્ધમ એને શું કહ્યું? શુદ્ધમ લૌકિકમ. તો સમજાવે છેલ્લા વાક્યમાં શુદ્ધમ કેવલમ પ્રવિવિક્તમ જાગૃતાદ સ્થલાત લૌકિકમ સર્વપ્રાણી સાધારણત્વાદ ઈષ્યતે સ્વપ્ન ઇત્યર્થ. ઈશ્વરે વેદાંતે શું ઈષ્યતે? વેદાંતમાં આ સ્વપ્નનો પણ સ્વીકાર છે, સ્વપ્ન પણ સ્વીકારવામાં આવે છે. એ કેવું છે? પેલું લૌકિકમ આ કેવું છે? શુદ્ધમ લૌકિકમ. શુદ્ધ એટલે શુદ્ધ નહીં, કેવલમ લૌકિક નર્યું લૌકિક જ છે. એટલે વાસના માત્ર, ટૂંકમાં આ વાસના માત્ર લૌકિક છે, પેલું વ્યવહાર વ્યવહારિક લૌકિક છે. એટલે કે પ્રવિવિક્તમ જાગૃતાત સલાત પ્રવિવિક્તમ. આ જાગ્રત સ્થળમાં જ અનુભવ છે એના કરતાં જુદા પ્રકારનું લૌકિક છે. એને લૌકિક કેમ કહ્યું? સર્વપ્રાણી સાધારણત્વાત. પ્રાણી માત્રમાં આ સ્વપ્ન અવસ્થા પણ સાધારણ હોવાને કારણે એને પણ લૌકિક કહેવાય. એટલે પ્રાણી માત્ર સાધારણ એટલે અનુભવ, પ્રાણી માત્ર અનુભવનો વિષય છે, જાગ્રત ને સ્વપ્ન પણ એટલે બંને અવસ્થાનો લૌકિક કહેવાય. ઈશ્યતે સ્વપ્ન ઇત્યર્થ તસ્યાપિ લોક પ્રસિદ્ધત્વ લૌકિકમ. લોક પ્રસિદ્ધમ લૌકિકમ એ રીતે એનો અર્થ કર્યો. અચ્છા ઓકે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव अवशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। स्वप्रक्रिया प्रदर्शनार्थ आरम्भ श्लोक थिमाणे ने आचार्य हवे पोतानी प्रक्रिया अर्थात वेदांत प्रक्रिया समझावे छे। छे जे प्रक्रिया आवी गई छे आगम प्रकरण में अने वेदांत में जे प्रसिद्ध छे ए प्रक्रिया थी आ प्रकरण नो उपसंहार करे छे। जागृत स्वप्न सुषुप्ति आम अवस्था त्रय विवेक ए वेदांत नी आ प्रसिद्ध प्रक्रिया जेनो आ उपनिषद में जेनु प्रतिपादन थयो। सवस्तु सोपलम्भम च द्वयम् लौकिकम् इष्यते। आम जागृत अने स्वप्न बे अवस्थाओ छे एनी व्याख्या करी अने ए व्याख्या करवा माटे बौद्ध तंत्र में जे प्रकारना शब्दनो प्रयोग थाय जेवा शब्दनो प्रयोग कर्यो। द्वयम् शेने माटे आवुं छे एक मिस्टरी छे खरुं शा माटे आ बधा शब्दनो प्रयोग थयो। पण एक ज वस्तु कही शकाय कि खूब बौद्धोनो ए वखते प्रभाव होवाने कारणे એમની જ એમના શબ્દ પ્રયોગથી એટલે એમની જ લાકડીથી એમને હાંકવા એ પ્રકારનું આ વસ્તુ છે અહીંયા। કારણ કે લોકો ખાસ કરીને પંડિતો આનાથી ખૂબ પરિચિત હશે એમ। બુદ્ધની નહીં પણ બૌદ્ધ ફિલોસોફી બુદ્ધ ભગવાન તો જે કહ્યું તો ખરું પણ એમના અનુયાયીની એ વાત છે। નાગાર્જુન વગેરે બહુ જ ખૂબ બહુ પ્રચંડ વિદ્વાન બધા થઈ ગયા, બહુ જ પ્રચંડ વિદ્વાન એટલે ખરેખર એમનો સામનો કરવો બહુ કઠિન વસ્તુ હતી। અને શંકરાચાર્ય જેવા જ કોઈકની આવશ્યકતા હતી કે આ બધી વસ્તુને ઉસેડી મૂકે કારણ કે એની સ્થિતિ એવી જ હતી, એમાં કંઈ તત્વ રહ્યું નહોતું, આ બધામાં કશું તથ્ય રહ્યું નહોતું, આ બધું માત્ર તાર્કિક સ્તર પર જ રહ્યું હતું। પછી બુદ્ધ ભગવાનની મહત્તા કે એમાં તર્કને કારણે હતી નહીં, એમની મહત્તા એમને કારણે હતી। અને જે ઉપદેશ એમણે કર્યો એ સીધે સીધો એમના હૃદયમાંથી આવતો હોવાને કારણે જેને સમુદાયને સ્પર્શી ગયો અને એ ઉપદેશ સામે કોઈનો વિરોધ નથી। પછી ધીમે 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 જેમ સમય જતો જાય તેમ લોકોની નિષ્ઠા, લોકોની તપશ્ચર્યા, લોકોની બધી વસ્તુઓ ઓછી થતી જાય તેમ એનું જે મૂળ હાર્દ છે એ ધીમે ધીમે જતું જાય અને એનું જે માખું છે અગત્યનું બનતું જાય। ફોર્મ અને સ્પિરિટ એટલે એક માખું અને એનો પ્રાણ, એ પ્રાણ ધીમે 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 ક્ષીણ થતો જાય અને પછી એને કોમ્પેન્સેટ કરવા માટે અર્થાત એને માટે પછી એકદમ માખું જે છે એને લોકો મજબૂત બનાવતા હોય એટલે ખૂબ બધું ખૂબ તર્ક એટલે બધા તાર્કિકોને પણ બાજુ મૂકી એવી પ્રકારનો તર્ક આ બધા લોકોનો હતો। એટલે ગૌડબાદશાહના એક મહાન કાર્ય છે કારણ કે એ બૌદ્ધ લોકોનો ખૂબ પ્રભાવ હોવાને કારણે એ એમનો જે તર્ક છે અને એમના જે શબ્દ પ્રયોગ છે એનો ઉપયોગ કરીને વેદાંતનું અહીંયા અને સાથે એમને પણ જો રસ હોય તો એ લોકો પણ સમજી શકે કે ખરેખર એમનો જે સિદ્ધાંત છે એનું મૂળ હાર્દ શું છે અને સાથે સાથે રીતે વેદાંતના સિદ્ધાંતને પણ સ્પષ્ટ કરે એટલે જે રિસ્કી વસ્તુ છે કારણ કે એટલે ટૂંકમાં ગેરસમજ થવા માટેની ઘણી બધી શક્યતાઓમાં રહેલી છે, સંભાવનાઓ રહેલી છે। એવી સંભાવના હોવા છતાં પણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે એટલે દ્વયમ લૌકિકમ ને શુદ્ધમ લૌકિકમ આ બધા કંઈ વેદાંતના પ્રયોગો નથી, આ બધા તો બૌદ્ધ તંત્રના પ્રયોગ છે। સવસ્તુ સોપલંભમ એમ જેમ ભાષ્યકારે સમજાવ્યું કે વસ્તુ સહિત ઉપલંબ અર્થાત અનુભવ સહિત, આમ વ્યવહારિક વસ્તુઓ સહિત અને વસ્તુ હોય પણ અનુભવ ન હોય તો પણ જાગૃત નથી, અનુભવ હોય પણ પેલી વ્યવહારિક વસ્તુ ન હોય તો પણ જાગૃત નથી। આમ બાહ્ય સ્થૂળ પદાર્થો પણ હોય અને જોડે ઇન્દ્રિયો દ્વારા એમનો અનુભવ પણ હોય એ પ્રકારની અવસ્થાને જાગૃત અવસ્થા કહી। આ વસ્તુ સોપલંભમ છે અનુભવ હોય પણ બાહ્ય ભૌતિક પદાર્થ ના હોય, સ્થૂળ પદાર્થો ના હોય અને છતાં પણ જાણે કે પદાર્થો છે એ પ્રકારનો અનુભવ હોય એને સ્વપ્ન અવસ્થા કહી। તો ઈશ્વરે આનો સ્વીકાર કરવામાં આવ્યો છે વેદાંત શાસ્ત્ર પણ આ જાગૃત અને સ્વપ્ન આ પ્રકારની અવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે શેને માટે તો કે પારમાર્થિક જ્ઞાનના ઉપાય રૂપે।
पारमार्थिक ज्ञान करावाना उपाय रूपे आबे अवस्थान पशी सुषुप्ति पण स्वीकार करवामां आवे छे। उपाय भिन्न भिन्न रूपे छे। मांडुक्य उपनिषद में उपाय बतावामां आव्यो, स्वयं आत्मा चतुष्पाद, आत्मा चार पद वाळो छे, पाद वाळो छे, ए पण उपाय ज छे। आवी प्रक्रियाओ ज छे, अकार उकार मकार आवी प्रक्रियाओ छे, बीजुं कशुं नथी। एटले एने बीजी रीते पण कही शकाय, पण टूंकमां ओंकार एने आ रीते ओंकार ने आ रीते समजवो। ओंकार पण जेम स्वामी के लोडिंग द वर्ड्स शब्दों है ना, पर तमे आम बीजो एक अध्यारोप करो, एम कहने शब्दों ने प्रकार अर्थ करो, तेम आ ओंकार ए त्रण मात्रा अकार उकार मकार दरेक मात्र पर लोडिंग करो, अर्थात एना पर अध्यारोप करवा आवे अने रीते आत्मतत्व नो निर्णय करवा आवे। एटले प्रक्रिया छे बधी आत्मनु ज्ञान करवानी प्रक्रिया। एटले भाष्यकारे समझाव्यू के चार पाद कहेवामां आवे छे, पर पहला जे त्रण पाद छे जागृत स्वप्न सुषुप्ति ए तो उपायभूत छे, अने चतुर्थ पाद छे उपेय छे। उपाय अने उपाय थी साध्य जे करवानुं छे नाम छे उपेय। आम उपाय उपेय भूत करण अने कर्म भूत जेना वडे प्राप्त करवानुं छे। चतुर्थ पाद छे ए प्राप्त करवानुं छे प्रथम त्रण पाद वडे। एटले बहु अगत्यना नहीं त्रण पाद, छतां त्रण पाद केम गया? उपाय रूपे बहु अगत्यना छे। अर्थात आपणा जे अनुभव छे ए अनुभवनुं आ रीते विश्लेषण करवामां आवे तो अनुभव आपणने पारमार्थिक सत्यनुं ज्ञान करवा माटे खूब उपयोगी छे। खरेखर तो अनुभवथी पर आत्मा छे, परंतु अनुभवना अनुभवनी समझ द्वारा अनुभवथी पर केम जवुं? आम द्वैतनी योग्य समझ द्वारा द्वैतने पार करो, जेम पेलो वांसळानी मदद द्वारा वांसळाने पार करो। वांसळाथी ऊंचे एटलू ऊंचे उठवू, पछी जेम वांसळाने आपणे छोड़ी दईए अने पछी आपणो ध्येय सिद्ध करीए, अंतिम रीते आपणो उपाय छे। आ त्रण अवस्था जागृत स्वप्न सुषुप्ति आ अवस्थाओं विश्लेषण ए पण शुं छे? उपाय छे। एटले बे अवस्था मानो तोय कशो वांधो नहीं, परंतु आ त्रण अवस्था एटला माटे मानी छे के वधारे सारो उपाय छे, अंतिम रीते वधारे असरकारक उपाय छे। आम जागृत अवस्थानो स्वीकार छे, व्यावहारिक सत्यनो स्वीकार छे, कारण के तत्वज्ञान माटे उपयोगी छे। पहेला कह्या प्रमाणे आ गुरु शिष्य आ बधो जे व्यवहार छे ए जागृत अवस्थामां शक्य छे, बीजी अवस्थामां शक्य नथी। ए सिवाय जागृत अवस्था आपणे घणुं शीखवी जती होय छे आपणा अनुभवमांथी, ए रीते जागृत अवस्था खूब अगत्यनी अवस्था छे, अने स्वप्न पण खरी अने सुषुप्ति पण खरी। आ एक शास्त्र छे ज्यां त्रणे त्रण अवस्थानो बहु व्यवस्थित अभ्यास करवामां आवे छे। बीजा बधा तंत्रमां हिंदुस्तानमां तो करवामां आव्यो छे, पण बीजा बधा तंत्रनी अंदर आ स्वप्न के सुषुप्तिनो कोई ज्यादा अभ्यास एना पर ध्यान नथी अपायो। जागृत अवस्था पर ध्यान आपीने सत्यने समजवानो प्रयत्न थयो छे। जरा आपणा शास्त्र बतावे छे के आ स्वप्न ने सुषुप्तिनी समझ पण जागृतने समजवामां उपयोगी छे। आम जागृतने आ ग्रंथमां बतावे के स्वप्ननी समझ केवी रीते जागृतने समजवामां अत्यंत उपयोगी छे। के मिथ्यात्व समझवुं, स्वप्नमां रहीने स्वप्ननुं मिथ्યાત્વ સમજી શકાતું નથી, જાગ્યા પછી સ્વપ્નનું મિથ્યાત્વ સમજાય, પણ જાગ્યા પછી સ્વપ્નનું જે મિથ્યાત્વ સમજાયું એ આ જેને જાગૃત અવસ્થા કહે છે એના મિથ્યાત્વને સમજવાનો મહાન ઉપાય બની ગયો। આમ સુષુપ્તિ પણ ઉપાય છે, અને એ રીતે આ ત્રણ અવસ્થાઓની સમજ, ત્રણ અવસ્થાઓ તો રીત છે, ત્રણ અવસ્થાઓ પણ કરી, પણ ત્રણ અવસ્થાઓની સમજ જે છે ઉપાયરૂપ છે, અને માટે આ ત્રણ અવસ્થાઓ વેદાંતના આચાર્યોએ સ્વીકારી છે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયરૂપ। હવે આગળ કહે છે 281માં પાર પર સંપ્રતિ સુષુપ્તમ દર્શાવી દીધું, ત્રીજી અવસ્થા સુષુપ્તિ અવસ્થા એને બતાવે છે અવસ્તુ। અવસ્ત્વનુપલંભમ ચ લોકોત્તરમિતિ સ્મૃતમ જ્ઞાનમ જ્ઞેયમ ચ વિજ્ઞેયમ सदा बुद्धैः प्रकीर्तितम्। अवस्तु अनुपलम्भम च, जो सवस्तु उपलम्भ है, अवस्तोपलम्भ है, वस्तु पण छे उपलम्भ पण छे, वस्तु नथी अन उपलम्भ छे, वस्तु पण नथी उपलम्भ पण नथी। बहु सरस व्यवस्था छे, ભગવાને વ્યવસ્થા કરેલી છે। આપણે તો ખાલી એ વ્યવસ્થાના સમજવાનો પ્રયત્ન છે, ભગવાને કેવી સરસ વ્યવસ્થા કરી આપણા જીવનમાં, વસ્તુ પણ છે અનુભવ છે, વસ્તુ નથી અને અનુભવ છે, વસ્તુ પણ નથી અનુભવ પણ નથી, ત્રણ અવસ્થાઓ। આ વસ્તુ એટલે કેટલી સરળ રીતે
एकदम संक्षेप में आ अवस्थाओं केटलू असरकारक अहीं निरूपण थयुं छे। अवस्थु अनुपलम्भम च लोकोत्तरम, आ त्रीज अवस्था सुषुप्ति जेने को लोकोत्तर कहे छे। आ लौकिक लोक एटले लौकिक अर्थात जे लोकोना अनुभवनो विषय नाम लौकिक अने जे जे लोकोमां एनी समज छे कारण के अनुभवनो विषय छे पण जे लोकोना अनुभवनो विषय नथी अने माटे जेने लोकोमां समज नथी एने लोकोत्तर कह्युं सुषुप्ति अवस्था। स्मृतम अने माटे स्मृतिनो विषय छे ए अनुभवनो विषय तो क्या पण स्मृतिनो विषय छे प्रत्यक्ष विषय नथी। ज्ञानम आम त्रण अवस्थानु वर्णन थयु। ज्ञानम ज्ञेयम च विज्ञेयम, आ एक ज्ञान छे एक ज्ञेय छे एक विज्ञेय छे। आ त्रण सदा बुद्धि प्रकीर्तितम, बुद्धि अर्थ है कि विद्वद्भिः वेदांत शास्त्र जे विद्वानो छे एमणे आ त्रण वस्तुनी वात करी। ज्ञायम ज्ञानम ज्ञेयम अने विज्ञेयम। एक ज्ञानम जेने के ज्ञान प्राप्त थाय, ज्ञेयम जे जाणी शकाय, विज्ञेयम जेने जाणवानुं छे। ज्ञान ए जाणवानुं साधन, ज्ञेय जे ज्ञाननो विषय छे अने विज्ञेय जेने छेवटे जाणवानुं छे। इति सदा बुद्धि प्रकीर्तितम, ज्ञानम जेने थी आपणे जाणीए छे। ज्ञेय आ त्रण अवस्थाओ विज्ञेय तुरीय एटले पारमार्थिक आनु सदा बुद्धि प्रकीर्तितम, बुद्ध एटले बुद्धिमान मनुष्यए हमेशा आनु कीर्तन कर्युं छे एटले आनु निरूपण करेलू छे। तो भाष्यकार समझावे छे अवस्तु अनुपलम्भं च ग्राह्य ग्रहण वर्जितम् इत्येतत् लोकोत्तरम्, अतः एव लोकातीतम्। अवस्तु इले ज्यां अज्ञान थी उत्पन्न थयेली पदार्थों अर्थात व्यावहारिक पदार्थों पण नथी, अनुपलम्भम च ज्यां कोई पदार्थनो अनुभव पण नथी। ग्राह्य ग्रहण वर्जितम इत्येतत् अर्थात जे अनुभव ग्राह्य ने ग्रहण आ प्रकार द्वैत थी वर्जित छे, अद्वैत नो अनुभव रोज थाय छे आपणने। मात्र आपणने भगवान व्यवस्था करेली छे, मात्र द्वैत नो अनुभव थया करतो होत, अद्वैत नो अनुभव ज न थतो होत तो कदाच अद्वैत नी जिज्ञासा ज न थी होत। हमेशा अनुभव थाय तो जिज्ञासा थाय, अद्वैत नो एक अनुभव छे कारण के द्वैत ने कारणे जे द्वैत एक महान बोझ रूप छे। सुषुप्ति में द्वैत रूपी बोझ जारे छूटी जाता हो अद्वैत अनुभव ने कारण जो राहत अर्थात सर्व दुख के संघर्ष मुक्ति रूपी अनुभव है ये आवश्यक है कारण तो अपने प्राप्त करने इच्छा जन्मे। टूंक में संस्कार अपना होने स्मृति कहें। टूंक में जयरे अपने प्रातः काल में जागी तरह एम के हूँ सारी रीते सूतो मैंने कहीं ज्ञान न हतु आ प्रकार वचन जैसे स्मृति कहमें प्रत्यक्ष नहीं कारण अत्यार हूँ अनुभवी रहो नहीं, अनुमान पण नथी कारण के अनुभव माटे अत्यारे कोई अपनी पास हेतु नहीं कि चिन्ह नहीं लिंग नहीं ए शू छे स्मृति छे। या स्मृति ही सा अनुभव पूर्विका, स्मृति हमेशा त्यारे जन्मे जयरे पहला अनुभव हो तो अनुभव में हमेशा स्मृति जन्मे। तेथी आ सुषुप्ति अवस्था में अनुभव थयो हशे एटले सुषुप्ति नो अनुभव छे। ए अनुभव थई रह्यो त्यारे अनुभव की सभानता नहीं पण अनुभव छे। અને એ અનુભવ કેવો છે? બધી રાહતનો અનુભવ છે। એવો અનુભવ કર્યો હોવાને કારણે મનુષ્ય હંમેશા એ પ્રકારના અનુભવની ઝંખના કરતો હોય છે। સ્વામીજી હંમેશા કહે એટલે શ્રેષ્ઠ અનુભવ થયો હોય તો કોઈ કોઈ ઉતરતા ઉતરતી વસ્તુ ચલાવી ના લે, શ્રેષ્ઠ વસ્તુનો અનુભવ થયો તો ઉતરતી વસ્તુનો અનુભવ કોઈ ના ચલાવે લે। મદ્રાસ કોફીનો એકવાર અનુભવ કર્યો હોય તમે, ઝીરો કોફી પીતા હોય મદ્રાસ કોફી, ત્યાં સેલ્સબર્ગની અંદર પણ સ્વામીજી મદ્રાસ કોફી બનાવે છે એટલે કંઈ આમ કઈ બહુ મોટી વસ્તુ લાવે મદ્રાસ કોફી, સારી વાત છે। કોફી જ ના પીતો અને મદ્રાસ છે ફલાણું છે એટલે જે લોકો હા પીનાર લોકો હોય જેને આપણી સમજ હોય એની વાત છે ને। મદ્રાસ કોફી એટલે આમ બરોબર જે ગાય ગ્રાઇન્ડ કરેલી હોય ને અને હવે તો સરસ પરકોલેશનથી બનાવે ઉકાળી ઉકાળીને હવે તો નહીં પણ અંતેથી જે સુગંધ વગેરે હોય એ કંઈક લોકો ખાસ એને ચાહતા હોય છે। એકવાર મદ્રાસ કોફીનો અનુભવ થયો પછી બીજી કોઈ કોફી તમને ગમે નહીં, ચોપાડીના ભે એકવાર ખાધા ભાઈ બીજો કોઈ ભે તમને ના ગમે એવું કંઈક, એટલે આમ ઉત્કૃષ્ટ વસ્તુનો તમને એકવાર અનુભવ થયો હોય પછી બરાબર સારું છે, કેવું છે આ કેવું લાગ્યું, સારું લાગ્યું, ઘણું સારું છે, તો હવે ખબર પડી જાય કંઈક ખૂટે છે ખરવા અંદર, પેલા જેવું તો નહીં।
આમ અદ્વૈત અનુભવ છે આપણને. આપણે જાગૃત ને સ્વપ્ન દરમિયાન દ્વૈત નો અનુભવ કરતા હોઈએ છીએ અને કંઈક એક સુખ મેળવતા હોઈએ છીએ, નથી મેળવતા એમ નહીં. જેટલે અંશે આ દ્વૈત નો વિલય થઈ જાય એટલે અંશે આપણને રાહતનો કે સુખનો અનુભવ થાય, અને તેથી આપણે જાગૃત ને સ્વપ્નમાં સુખનો અનુભવ કરતા હોઈએ છીએ. પણ દ્વૈતનો સંપૂર્ણ વિલય થઈ ગયો હોય એવી અવસ્થા સુષુપ્ત અવસ્થા છે, અને આનંદમય કોષ કયો, કારણ કે તે આનંદ છે. અને એટલા જ માટે મનુષ્ય એ પ્રાપ્ત કરવાને ઝંખતો હોય, એ પ્રકારનો અનુભવ જે કે આપણે સુખનો અનુભવ માટે હંમેશા પ્રયત્ન કરતા હોય એની પાછળ આ જ એ પ્રકારનો અનુભવ પ્રાપ્ત કેમ કરવો. એટલે સુષુપ્તિનો અનુભવ પણ ખૂબ અગત્યનો છે, એ આપણા જીવનનું સંચાલન કરે છે. એને પ્રાપ્ત કરવા જાણે કે અજાણે સર્વ પ્રયત્નશીલ હોય છે. એટલા બધા અનુભવો અગત્યના છે અને બતાવે છે કે સુષુપ્તિની અંદર જે કશાય પદાર્થનો અનુભવ નથી અને છતાં પણ જે માણસને એની ઈચ્છા રહેતી હોય એ બતાવે છે કે તે આનંદ છે સુષુપ્તિમાં, કારણ કે એ વસ્તુ કોઈ છોડવા તૈયાર નથી આવતો અને એની તૈયારી પણ સારી રીતે કરવામાં આવતી હોય છે. આમ એક વસ્તુની તૈયારી માણસ બીજી ગમે તે રીતે એની બીજી બધી વ્યવસ્થા એના ઘરની અંદર ગમે તે અવ્યવસ્થિત હોય, પણ સાથે સુષુપ્તિમાં તો વ્યવસ્થા જાળવવાનો જ, કે આમ બરોબર આપણી તળાઈ કે પથારી બરોબર છે કે નહીં, ચાદર બરોબર પથરાઈ છે કે નહીં, શું છે શું નહીં. એટલે એની જે વ્યાખ્યા હોય તો કરી શકે, પાછી બધાની વ્યવસ્થાની વ્યાખ્યા જુદી જુદી હોવાને કારણે આપણે જુદું જણાય જુદી વાત છે, પણ છતાંય માણસ હંમેશા વ્યવસ્થા કરવાનો સુષુપ્તિ માટે બહુ આમ દરકાર કરવાનો. અને સવારમાં એવી છ વાગ્યા સાડા પાંચનો ક્લાસ ના કરશો કેમ ના, કારણ કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, એ અનુભવનો ત્યાગ કરવો કોઈ તૈયાર નથી. અને એથી ઉઠ્યા પછી પણ ઉઠવા તૈયાર નથી, પેલા જગાડી મૂકે, રામ રામ કરીને જગાડી મૂકે, ચાલો બહુ સરસ છે, પણ તરત ઉઠી જવું એ તરત ના પડે, પછી થોડી વાર સુતા છે, પછી ઉઠાય છે, હમણાં સાડા ચાર પોણા પાંચ થાય, બહુ વહેલા જગાડે છે વગેરે વગેરે, પણ યથાર્થ એ અનુભવ છોડવા પણ આપણે તૈયાર નથી. બતાવે છે કે એમાં આનંદ રહેલો જ છે, નહીતર તો જેમાં દુઃખ હોય તરત આપણે એને છોડી દઈએ અને એને એમણે ટાળીએ હંમેશા. કોઈ ઊંઘને ટાળતું નથી, ન મળે જુદી વાત છે, ન આવે જુદી વાત છે, બધી જુદી વાત છે, પણ જાણી જોઈને કોઈ ઊંઘને ટાળે તો ના જ બને. અને તેથી સુષુપ્તિમાં એ આનંદનો અનુભવ છે, અને શાસ્ત્રમાં તો કહ્યું જ છે પણ આપણે અનુમાનથી પણ કહી શકીએ આપણા અનુભવ પરથી. અને તેથી એ બતાવે છે કે આ સુષુપ્ત અવસ્થામાં કોઈ પ્રકારનો વિષય ન હોવા છતાં પણ જો આનંદ આવતો હોય તો આનંદ ક્યાંથી આવતો હોવો જોઈએ, એનું એક જ એનું ઉદ્ભવ સ્થાન એક જ હોય અને તે છે આત્મા. એટલે સુષુપ્તનો અનુભવ સિદ્ધ કરે છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે જ કહે છે કે બીજે બધા આનંદ માટે રખડવાના બદલે જ્યાં ખરો આનંદ છે ત્યાં જ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે જ બહિર્મુખતાને બદલે અંતર્મુખતા એ જીવનનું એ શ્રેય અને પ્રેય. પ્રેય એટલે બહિર્મુખતામાંથી મળેલો આનંદ, શ્રેય એટલે અંતર્મુખતાનો આનંદ. આમાં બધી અવસ્થાઓની ખૂબ ચર્ચા થયેલી છે, અને જોકે સુષુપ્તિ માટે ખૂબ બધી ડિબેટ ખૂબ વિવાદો પણ થયેલા છે, પણ છતાં આ ત્રણ અનુભવો પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે બહુ બધા લોકોએ સુષુપ્ત પર ચિંતન કરેલું છે, દરેકના અભિપ્રાય જુદા છે. વૈશેષિક લોકોનો અભિપ્રાય એક હોય, નૈયાયિકોનો એમના એમના ચેલાઓ છે બધા, એટલે એના ચમચાઓ છે નૈયાયિક લોકો વૈશેષિકના, અને યોગી લોકો સાંખ્યના ચમચાઓ છે બંને. ખરેખર ટૂંકમાં આ યોગની જે એટલે એટલે આ યોગની ફિલોસોફી જે છે દર્શન એ સાંખ્ય પર આધારિત છે ટૂંકમાં, એનું સ્વતંત્ર દર્શન નથી, મુખ્યત્વે દર્શન સાંખ્યનું છે. નૈયાયિકો છે બધા બુદ્ધિમાન લોકો, પણ હું દર્શન કહ્યું તો કે વૈશેષિક એ પદાર્થોને જે પેલા કહી ગયા છે એનું જ આ વિશ્લેષણ કરતા હોય જે હોય તે, પણ એટલે એ વૈશેષિકનો અભિપ્રાય જુદો હોય, સાંખ્યનો અભિપ્રાય જુદો હોય, બૌદ્ધનો અભિપ્રાય જુદો હોય, બધાના અભિપ્રાય જુદા છે, પણ બધાએ એ પ્રત્યે જરૂર ધ્યાન આપેલું છે. એટલે ટૂંકમાં સુષુપ્ત અવસ્થા છે એને પણ મહત્વ આપવામાં આવેલું છે, એ પણ પારમાર્થિક તત્વના જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય છે, એ પણ ઉપાય છે. સ્થૂલમ સૂક્ષ્મમ જ વસ્તુ વિષયભૂતમ યત્ર ન વિદ્યતે તત અવસ્તુ. અવસ્તુ એટલે સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ વસ્તુ જ્યાં વર્તમાન નથી વિદ્યમાન નથી એને કહેવામાં આવે છે અવસ્તુ. ઇન્દ્રિયાર્થ સંપ્રયોગજન્યો વા સ્થૂલાર્થ અવગાહી વા વાસનાત્મકો વા યત્ર ઉપલંભો ન સંભવતિ તત અશેષ વિશેષ વિજ્ઞાન શૂન્યમ સુષુપ્તમ. ઇન્દ્રિયાર્થ સંપ્રયોગજન્ય આ સ્થૂલાર્થ અવગાહી ઉપલંભ અનુભવ, અનુભવ જે સ્થૂળ વિષયોને વિષય કરતો હોય એવો જ અનુભવ. ઇન્દ્રિયાર્થ સંપ્રયોગજન્ય ઇન્દ્રિયો અને વિષયો બંનેનો જ્યારે બંનેનો જ્યારે પ્રયોગ થાય યોગ થાય સંપ્રયોગ યોગ એટલે બંને જોડાણ થાય એમ ઇન્દ્રિય
અને વિષયોનું જ્યારે સંપર્ક થાય એમાંથી જન્મેલો જે અનુભવ છે તે જે સ્થૂળ વિષયોને વિષય કરનારો છે, વાસનાત્મક હોવા અથવા તો સ્વપ્નમાં માત્ર વાસનાત્મક, વાસનામાંથી જન્મેલા વિષયો અને વાસમાંથી જન્મ અનુભવ વાસનાત્મક, વાસના સહકૃત મનઃ પરિણામ રૂપ. ટૂંકમાં સ્વપ્ન કેવું છે? મનનું પરિણામ છે. કેવા મનનું પરિણામ છે? વાસનાથી સહકારી મન છે. તો સ્વપ્ન એ મનનું જ પરિણામ અર્થાત મનનો જ ખેલ. કયા પ્રકારનું મન? વાસનાથી સહકૃત થયેલું એટલે વાસના નિમિત્ત બને છે. સ્વપ્નની અંદર સ્વપ્નનું ઉપાદાન કારણ કયું? તો કે મન. નિમિત્ત કારણ કયું? વાસના. જેવું ઘડાનું ઉપાદાન કારણ માટી, નિમિત્ત કારણ કુંભાર. એટલે માટીને આકાર આપનાર નિમિત્ત કારણ છે. માટી ઘડાય પણ ક્યારે? નિમિત્ત કારણ ઘડાય એટલે એને અમુક આકાર આપવો, એ વિશેષતા કોણ નક્કી કરે? નિમિત્ત કારણ. તેમ સ્વપ્નમાં પણ મન તો છે પણ એના જે આકારો બધા સ્વપ્નમાં હોય છે એનો નિર્ણય કોણ કરે છે? સંસ્કાર કે વાસના. એટલે ટૂંકમાં વાસનાથી વાસિત થયેલું આ જે મન એનું પરિણામ એટલે સ્વપ્ન. એ પ્રકારનો જે અનુભવ છે તે યત્ર ન સંભવતી, આ બંને પ્રકારના અનુભવો જ્યાં સંભવિત નથી, તત અશેષ વિશેષ વિજ્ઞાન શૂન્યમ. કોઈ પ્રકારના વિશેષ વિજ્ઞાનથી શૂન્ય, ત્યાં વિજ્ઞાન નથી એવું નથી. સુષુપ્તિમાં પણ વિજ્ઞાન નથી એવું નથી, પણ વિશેષ વિજ્ઞાન નથી. આમ જાગ્રત અવસ્થાની અંદર ઘટ જ્ઞાનમ પટ જ્ઞાનમ અર્થાત જે જ્ઞાન છે એ ઘટ પટ વગેરે આકારથી વિશિષ્ટ થયેલું છે. સ્વપ્નમાં પણ જે જ્ઞાન થતું હોય એ સ્વપ્નના વિષયોના આકારથી વિશિષ્ટ થયું હોય. સુષુપ્તિમાં જ્ઞાન તો એટલે કે પ્રજ્ઞાન ઘન એવા એકીભૂત. આ બધા વિષયો એકીભૂત થઈ ગયા સુષુપ્તિમાં. જાગ્રતમાં વિષયો બધા કેવા છે? બધા ભિન્ન ભિન્ન છે. એ બધા વિષયો સુષુપ્તિમાં એનો એકાકાર થઈ ગયા અને માટે એમનું જ્ઞાન પણ કેવું થઈ ગયું? એકાકાર થઈ ગયું. અર્થાત જ્ઞાનમાં કોઈ વિશેષતા ન રહી. જાણે જેમ કે બધા પેલા અલંકારોને ઓગાળી નાખવામાં આવે અને એક પિંડ બની ગયો સુવર્ણનો, એમાં અલંકારોની કોઈ વિશેષતા ન રહી. સુવર્ણ છે પણ વિશેષતા નથી. અને તે જ રીતે આ બધી વિશેષતા જાગ્રત સ્વપ્નની કોઈ રહી. અશેષ વિશેષ વિજ્ઞાન શૂન્યમ, વિજ્ઞાનમાં એટલે સુષુપ્તિના જ્ઞાનમાં કોઈ પ્રકારની વિશેષતા નથી. નિર્વિશેષ જ્ઞાન છે. જ્ઞાનનો અભાવ નથી પણ કેવું છે? નિર્વિશેષ જ્ઞાન. આપણે સભાનતા નથી સુષુપ્તિના અનુભવની, સભાનતા નથી. શા માટે નથી? કારણ કે સભાનતા હોવાનું જે સાધન છે મન એ ત્યાં નથી. અનુભવ નથી એમ ના કહેવાય પણ અનુભવની સભાનતા નથી. અનુભવ હોવા એક વસ્તુ છે, એની સભાનતા હોવી જુદી વસ્તુ છે. કારણ કે આ જગતના વિષયોની કેમ સભાનતા છે? મન છે એટલા માટે. સ્વપ્નના વિષયોની કેમ સભાનતા છે? મન છે એટલે. સુષુપ્તિમાં સભાનતા નથી કારણ કે મન પોતે જ ઊંઘી ગયું છે. અંતેથી આપણે આ અનુભવ કરી રહ્યા છીએ એ પ્રકારની સભાનતા નથી. જાગ્રત સ્વપ્નમાં છે પણ એવી સભાનતા નથી, પણ અનુભવ નથી એવું નહીં. બૌદ્ધ લોકો વૈનાશિક લોકો કે સુષુપ્તિમાં શું છે? શૂન્યતા છે. એમાંથી જ પછી જાગ્રત સ્વપ્ન જન્મે છે ને. આ વસ્તુ જન્મે છે એમાંથી સંસાર. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાંથી લીન છે, એમાં થાય છે સુષુપ્તિમાં. એટલે સુષુપ્તિ અધિષ્ઠાન બન્યું. જ્ઞાન એટલે તત્વ અધિષ્ઠાન કહેવાય. જેમાંથી વસ્તુઓ જન્મે જેમાં લીન થાય શું કહેવાય? અધિષ્ઠાન. એ સત્ય છે. તો જેવી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં જન્મે છે, સુષુપ્તિમાં લીન થાય. મારે એ વસ્તુ અગત્યની છે કે સુષુપ્તિમાં શું છે. અને એટલા માટે પેલા કે સુષુપ્તિમાં કશું ભાન છે જ નહીં, મારે ત્યાં સુધી શૂન્યતા. ત્યાં તો કોન્શિયસનેસ કે ચૈતન્ય છે જ નહીં, એમ માટે ત્યાં શું છે? શૂન્યતા છે. મારે જગતનું તત્વ શું છે? શૂન્ય. એટલે વેદાંતિ લોકોએ ખૂબ પ્રયત્નપૂર્વક સિદ્ધ કરવું પડે છે કે સુષુપ્તિમાં શૂન્યતા નથી. સુષુપ્તિમાં શું છે? જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? અભાવોને પ્રકાશિત કરનાર જ્ઞાન છે. જાગ્રત સ્વપ્નમાં વિષયોનો ભાવ કે વિષયોના અસ્તિત્વને પ્રકાશિત કરે છે એ જ જ્ઞાન. સુષુપ્તિમાં વિષયોના અભાવને પ્રકાશિત કરે. જેવી રીતે નૃત્યશાળાનો પેલો દીપક હોય એ જ્યારે નાટકનો ખેલ ચાલતો હોય ત્યારે એ ખેલને પ્રકાશિત કરે. બધા જતા રહે ત્યારે એ દીવો ના ઓલવાઈ જાય. કેમ દીવો ના ઓલવાય? એ બધાના હવા પર આધારિત નથી. એવો દીવો હોત અમેરિકા જેવો, અમેરિકામાં એવું સાંજ પડી હોય તમે આવો ઘરમાં એટલે દીવો થાય અને જતા રહો એટલે દીવો બંધ થઈ જાય. એટલે જે હલનચલન હોય કે આકાર હોય એની નોંધ લેનારા અમુક કિરણો હોય, એ આ હલનચલન થયું તો દીવો થઈ જાય. સાંજે બહાર આખી રાતને આખો દીવો ના ચલાવવા પડે એટલે આ લોકો શું કરે? આવી જાતની સ્વિચ મૂકેલી હોય. બધી ફોટો એટલે સેન્સિટિવ, આવી જાતના આકારની સેન્સિટિવ સ્વિચ એટલે આકાર નામ સેન્સ કરે.
कावियो का सुख मूवमेंट कहीं थे हलन चलन तरत लाइट थी जाए अंदर दिखावा बड़ा खूब कावियो बाहर 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 पर जो कहीं आवे हो तो तरत हेपते जाए बिचारा आवू तो है पर हेडलाइट अपने भी सांच पड़े लापो आप हेडलाइट चालू थे मोटर कार नहीं तुम्हारे चालू करवाने जरूर ना पड़े अने मोटर कार बंद करी એટલે થોડે વાર હેડલાઇટ આપોઆપ બંધ થઈ લોકો ભૂલી જતા હોય છે ને આખી રાત ચાલી રહે ને બધી બેટરી ડાઉન થઈ જાય એવું થતું હોય છે લોકોનું અને એટલા માટે એવું ના થાય ટૂંકમાં આ બધી વસ્તુ ન થાય ને હવે ધીમે ધીમે વ્યવસ્થા કરે બધા આ લોકોને ઇડિયટ પ્રૂફ આ બધી વસ્તુ કેવી બને છે ફૂલ પ્રૂફ હતા એના કરતાં ઇડિયટ પ્રૂફ લોકો કારણ કે જીવનમાં ઇડિયટની જેમ વ્યવહાર કરતા હોય છે બધા અને તેથી ના ખુલ્લો રહે ના ખુલ્લો રહે પેલું રહે સ્વિચ આ બધું એવું આપણું થતું હોય છે આપણને આપણું મને જ એવું છે એટલે પછી એક બહાર સ્વિચ રાખે ચાલો ભાઈ બહાર એક મેઇન સ્વિચ રાખે એટલે પેલો એક આંટો મારી આવે આવું હોય આશ્રમ બહાર સ્વિચ રાખ્યો એ જ બંધ કરતા બધી ભલે અંદર ચાલુ રહી ગયો બહાર એક એટલે ટૂંકમાં હવે લોકો પર આપણે કેટલું જોર જોલમ કરી શકીએ અને તેથી એ બધા માટે પ્રોવિઝન રાખવામાં આવે છે ટૂંકમાં એ પ્રકાશ એવો છે જે માણસ હોય તો હોય બસ પેલો થિયેટરનો કે નૃત્યશાળાનો પ્રકાશ દીપક એવો નથી એ દીપક કેવો છે સ્વયં પ્રકાશ છે સ્વયં સિદ્ધ છે ખેલ ચાલતો હોય તો પણ છે ખેલ ના ચાલતો હોય તો પણ છે એટલા માટે ખેલ બંધ થઈ જાય તો પણ એ તો બળ્યા જ કરે શું કરવા શેને પ્રકાશિત કરે છે સર્વના અભાવને કારણ કે આ બધા જતા રહ્યા એ જે ખબર પડી એ જ્ઞાન થયું એ જ્ઞાનમાં કોના પ્રકાશમાં થયું એના જ પ્રકાશમાં એ ન હોત તો જ્ઞાન ન થયું કે આ બધા જતા રહ્યા તેમ સુષુપ્તિમાં કશું નથી એ જ્ઞાનમાં કોના પ્રકાશમાં થયું એ જ લેમ્પ અર્થાત જે લેમ્પ કે જે દીપકના પ્રકાશમાં જાગ્રત ને સ્વપ્નમાં વિષયો છે એ જ્ઞાન થાય છે એ જ દીપકના પ્રકાશમાં સુષુપ્તિમાં કોઈ વિષય નથી એનું જ્ઞાન થાય ને જેમ ભાવનું જ્ઞાન થાય છે તેમ અભાવનું પણ જ્ઞાન થાય છે આમ ભાવ અને અભાવ બંનેને પ્રકાશિત કરનાર જે જ્ઞાન છે એ છે એવું સિદ્ધ કરવાનો ખૂબ પ્રયત્ન થાય છે અને એમાં ખૂબ વાદ વિવાદ થાય છે પેલા કે નથી પેલા કે છે વગેરે વગેરે પણ